कहन राज को कर नमन करो महान यह काज आत्मज्ञान की प्राप्ति है मंगलमय सुख साज मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र छे, ज्ञान मात्र छे। हूँ शुद्ध चैतन्य मात्र ज्ञान मात्र भगवान आत्मा छु। प्रति समय आ जागृति बनी रहे आ जागृति नु नाम धर्म छे। देहनी प्रत्येक क्रियाना काले अने विकल्पोना वहता प्रवाहना काले ज्ञानी ने निरंतर जागृति वर्ते छे के हूँ चैतन्य तत्व। आ देहनी कोईपण क्रियामा के विकल्पोना वहता प्रवाहमा क्यांय मळ्युं नथी भळ्युं नथी एवो शुद्ध चैतन्य तत्व छु। प्रति समय पोतानी शुद्ध चैतन्य सत्ता नो बोध आत्म जागृति एज धर्म छे। चैतन्य तत्वनी स्वसंवेदन प्रत्यक्ष निर्विकल्प अनुभूति थता देह होवा छता देहातीत दशा प्रगटे छे। एटलू ज नहीं विकल्प होवा छताय विकल्पातीत दशा प्रगटे छे। चैतन्य तत्वनी निर्विकल्प अनुभूति थता आत्मानी पर्यायमा अतिन्द्रिय आनंदनो सागर उछळे छे। तेम छताय ज्ञानीनु एकत्व ए अतिन्द्रिय आनंदना सागरमा थतुं नथी अने दृष्टि चैतन्य तत्व पर ज टकीने रहे छे। ए चैतन्य तत्व हूँ छुं। ए चैतन्य तत्वनी निर्विकल्प अनुभूति विना अनंत जन्म मरण थया अनंत परिभ्रमण थयु अने अनंत दुख भोगव्यु। आ शरीरना परमाणुओनी वच्चे आ परमाणुओना युगमा रहीने पण आ परमाणुओथी न्यारी पोतानी अनुभूति अने जागृति आ जागृति धर्म छे। जेम हवामा उड़ता परमाणुओ ए उड़ता उड़ता ए परमाणुओ पिंड थाय
પણ એ પિંડ થઈ ગયેલા પરમાણુના કારણે મારી પોતાની ચૈતન્યની સત્તા એમાં ક્યાંય ભળતી નથી. એવી જ રીતે આ શરીરના પરમાણુઓ કે જે થોડા જ સમય પહેલા હવામાં ઉડતા હતા અને એ ઉડતા ઉડતા પરમાણુઓ એક થયા અને આ પરમાણુનો પિંડ એ પરમાણુના પિંડમાં મારો કોઈ સંબંધ થઈ જતો નથી. શરીરની દરેક ક્રિયાના કાળે આ જાગૃતિ વર્તે. ચાલવાની ક્રિયા થાય ત્યારે વિવેકપૂર્વક ચલાય, બોલવાની ક્રિયા થાય ત્યારે વિવેકપૂર્વક બોલાય, ભોજનની ક્રિયા થાય ત્યારે વિવેકપૂર્વક ભોજન થાય. અજ્ઞાની આ વિવેકનો અર્થ માત્ર બહારના ક્રિયાકાંડથી લે છે કે બોલવાની ક્રિયા થાય ત્યારે વિવેકપૂર્વક બોલવું એટલે કોઈ એવા શબ્દ ન બોલવા કે જેનાથી બીજાના પ્રાણને પીડા પહોંચે. અજ્ઞાની એનો અર્થ એમ લે છે કે વિવેકપૂર્વક બોલવું એટલે કોઈને પીડા ન પહોંચાડવી, વિવેકપૂર્વક ચાલવું એટલે પગમાં કોઈ જીવજંતુ આવીને મરી ન જાય એનું ધ્યાન રાખવું, વિવેકપૂર્વક ભોજન કરવું એટલે અભક્ષ ભક્ષણ ન કરવું, ન ખાવા યોગ્ય પદાર્થો ન ખાવા. અજ્ઞાની વિવેકનો અર્થ માત્ર આટલો જ કરે છે ને જ્ઞાની કહે છે કે વિવેકનું સૂક્ષ્મ સ્વરૂપ અત્યંત ન્યારું છે. વિવેકપૂર્વક બોલવું એટલે આ બોલવાની ક્રિયા થતી હોય એ ક્રિયાના કાળે આ બોલનાર છે એ કોઈક બીજું છે અને હું ચૈતન્ય તત્વ અત્યંત દૂરથી આ બોલવાની ક્રિયાને જાણનાર છું. આ દેહના પરમાણુનું જે પરિણમન થાય એ પરિણમનમાં એટલું ન્યારું અને નિરાળાપણું જણાય. આ એવી રીતે કે જેવી રીતે હવા ચાલતી હોય અને ઝાડના પત્તા હલતા હોય, એ હવાના નિમિત્તે ઝાડના પત્તા હલતા હોય ને કોઈ વ્યક્તિ પર્વતના શિખર ઉપરથી આ દ્રશ્યને દેખે છે કે હવાના નિમિત્તથી આ ઝાડના પત્તા હલી રહ્યા છે, પણ જ્યાં પત્તા હલી રહ્યા છે એ ઝાડ ઉપર હું ક્યાંય નથી. હું શિખર ઉપર રહીને એ ઝાડ ઉપર જે પત્તા હલી રહ્યા છે એ હલતા પત્તાને માત્ર જોઈ રહ્યો છું. જેમ હવાના નિમિત્તથી એ ઝાડના પત્તાને દૂરથી દેખે છે એવી રીતે જ્ઞાનીની દ્રષ્ટિ એટલી નિર્મળ છે કે શ્વાસોશ્વાસની ક્રિયા ચાલતી હોય, આ હવા અંદર શરીરમાં ગઈ, જેવી આ શ્વાસની ક્રિયા ચાલતા હવા શરીરમાં ગઈ પેટ બહાર આવ્યું, હવા બહાર ગઈ પેટ અંદર ગયું, આ શરીરના પરમાણુઓમાં આ રીતે હલવાનું થાય છે. આ પેટ હલી રહ્યું છે, આ પરમાણુઓનું હલવું એના જેવું છે જેવી રીતે એ ઝાડના પત્તા હલી રહ્યા છે. પણ જેમ હું પત્તા ઉપર ક્યાંય નથી, હું શિખર ઉપર છું, અને એવી રીતે જ જ્ઞાનીની દ્રષ્ટિ છે કે હું મારા ચૈતન્યના શિખર ઉપર રહીને અત્યંત દૂરથી આ દેહની ક્રિયાને જાણું છું. અને આવો જે ભેદ જ્ઞાન ને આ જાગૃતિ, આ જાગૃતિનું નામ ધર્મ છે. આ ધર્મ અનાદિકાળથી પ્રગટ થયો નથી અને દરેકે દરેક પરમાણુઓથી એટલું ન્યારું પોતાનું ચૈતન્ય તત્વનું અસ્તિત્વ, એ અસ્તિત્વ જેને અનુભવમાં આવ્યું છે એ જ જ્ઞાની છે. આ દશા આ પરમાત્માઓને પ્રગટ થઈ શકે છે. આજે જેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે અનાદિકાળથી કર્મ આત્મા તરફ આવીને આત્મા સાથે બંધાય છે, એ બંધનનું કારણ શું છે? એ બંધનનું કારણ એ કોઈ બહારના ક્રિયાકાંડ નથી, પણ એ બંધનનું જે મૂળ કારણ છે એ મૂળ કારણ ઉપર આજે આપણે સૂક્ષ્મ દ્રષ્ટિએ ચર્ચા કરીએ. આશ્રવના પાંચ મુખ્ય કારણો છે. એ પાંચ કારણોમાં પહેલું મિથ્યાત્વ,
બીજું અવિરતિ, ત્રીજું પ્રમાદ, ચોથું કષાય અને પાંચમું યોગ. આ પાંચ કારણોના નામ આપણે સારી રીતે જાણીએ છીએ. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આ પાંચ કારણોને અજ્ઞાની ભ્રમણાથી એમ માને છે કે આ પાંચેય કારણો એક સરખા પ્રકારના છે. એટલે જેવી રીતે કે આ પાંચ કારણોમાંથી મિથ્યાત્વ નામનું કારણ છૂટી જાય તો આ 100% જે કારણો હતા એમાંથી મિથ્યાત્વ છૂટે તો એમ માને છે કે 20% છૂટી ગયું અને 80% હવે બાકી છે. પણ ખરેખર એમ છે કે જેવી રીતે કોઈ એક વ્યક્તિ પર 5 આંકડાનું કરજ હોય અને 5 આંકડાનું કરજ છે 9ની સંખ્યા અને 5 ડિજિટ, એટલે 99,999, એ 99,999 રૂપિયાનું કરજ છે. અને એ 5 આંકડામાંથી 4 આંકડા જો કરવા હોય તો એ વ્યક્તિએ કેટલું કરજ ચૂકવવું પડે? તો એ 5 આંકડામાંથી 4 આંકડા માટે 90,000 રૂપિયા ચૂકવવા પડે, ત્યારે 4 આંકડા બાકી રહે 9,999. એ 5 ડિજિટમાંથી 4 ડિજિટની જો એને સંખ્યા કરવી હોય તો 90,000 ચૂકવવા પડે. જ્યારે એ કારણ આ મિથ્યાત્વ છૂટી જાય અને 4 કારણ બાકી રહે ત્યારે એમ સમજવું કે 99,999માંથી 90,000નું કરજ ચૂકાઈ ગયું. એટલે મિથ્યાત્વ ઇઝ ઇક્વલ ટુ 90,000, અવિરતિ ઇઝ ઇક્વલ ટુ 9,000, પ્રમાદ ઇઝ ઇક્વલ ટુ 900, કષાય ઇઝ ઇક્વલ ટુ 90 અને યોગ ઇઝ ઇક્વલ ટુ 9. એટલે આ રીતે 99,999માં જે યોગનું મૂલ્ય ખાલી 9 રૂપિયા બરાબર છે, અજ્ઞાની સૌથી વધારે જોર એ યોગ ઉપર આપે છે કે આજે ખુરશી ઉપર બેસવું છે કે પલોઠી વાળીને બેસવું છે, કે આજે હલવું નથી, આપણો યોગ બિલકુલ સ્થિર હોવો જોઈએ. અરિહંત ભગવાનને પણ યોગ હજી છૂટ્યા નથી, સહયોગી કેવલી દશામાં છે. જે અરિહંત ભગવાનને પણ છૂટ્યું નથી, અજ્ઞાની એના ઉપર કંટ્રોલ કરવા માંગે છે. અને આ ભૂમિકામાં જેના ઉપર પહેલા જોર આપવાનું છે એવું જે આ મિથ્યાત્વ, એ મિથ્યાત્વ ઉપર આજ સુધી જોર આપ્યું નહીં, એ મિથ્યાત્વના સ્વરૂપને સમજીને એનાથી મુક્ત થવાનો પુરુષાર્થ કર્યો નહીં. આ વાતને આ રીતે સમજશું તો વધારે સ્પષ્ટ થશે. આ 4 આંગળીના માધ્યમથી આ સ્વરૂપને હું આપની સામે બતાવું. અહીંયા જે છે આ નિગોદ છે, આ છે આ મોક્ષ, અહીંયા છે આ નરક અને આ છે સ્વર્ગ. એટલે આ 4 અવસ્થા છે, નિગોદ, નરક, સ્વર્ગ અને મોક્ષ. કોઈ જીવ 7 વ્યસનનું ભરપૂર સેવન કરે, માંસ ખાવું, જુગાર, દારૂ, પરસ્ત્રી સેવન, વેશ્યાગમન, આ બધા 7 વ્યસનનું સેવન કરે, એ 7 વ્યસનનું ભરપૂર સેવન કરે તો એના ફળમાં એ નરકમાં જાય પણ એનું ફળ નિગોદ નથી. 7 વ્યસનનું સેવન કરે તો 7 વ્યસનના ફળમાં નરકમાં જાય પણ એના ફળમાં નિગોદ નથી. અને કોઈ જીવ એ 7 વ્યસનનું સેવન કરવાનું છોડી દે તો એના ફળમાં સ્વર્ગે જાય પણ મોક્ષ નથી. એનું કારણ એ છે, કારણ કે અનાદિકાળથી જીવ નિગોદમાં છે. જે જીવ અનાદિકાળથી નિગોદમાં છે તો એ કયા 7 વ્યસનના સેવન કરવા ગયો તો કે નિગોદમાં પરિભ્રમણ કરે છે. એ કોઈ પરસ્ત્રી સેવન, વેશ્યાગમન કે જુગાર કે ચોરી કે કોઈ વ્યસનનું સેવન કરવા નતો ગયો, પણ તેમ છતાં એ નિગોદમાં નિગોદમાં છે. એટલે સીધી વાત છે કે નિગોદનું જે કારણ છે, અનંત પરિભ્રમણનું કારણ છે, એ અનંત પરિભ્રમણનું કારણ 7 વ્યસન નથી,
એ સાત વ્યસનનું સેવન કરે તો નરકમાં જાય, અને સાત વ્યસનનું સેવન કરવાનું છોડે તો સ્વર્ગમાં જાય. પણ જે જીવ પોતે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા છું એમ ન માને તો નિગોદમાં રહે, અને એમ માની લે તો મોક્ષે જાય. એટલે સ્વરૂપને ન સમજવાના કારણે નિગોદમાં અનાદિકાળથી ભટકે છે, અને સ્વરૂપને સમજવાથી એ મોક્ષને પ્રાપ્ત કરે છે. એટલે જ પરમ કૃપાળુ દેવે પ્રશ્ન ઉત્તર આપણે પછી છેલ્લે લઈ લઈએ છીએ. એટલે નિગોદના અંદર અનાદિકાળથી આપણે એ અનાદિકાળથી નિગોદમાં જે પરિભ્રમણ થઈ રહ્યું છે એનું કારણ કે હું પોતે ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા છું આ ન માન્યું, અને એવું જેણે માન્યું એ જીવનો મોક્ષ થાય છે. એટલે કૃપાળુદેવે લખ્યું આત્મસિદ્ધિ શાસ્ત્રના શરૂઆતમાં, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, જે સ્વરૂપને સમજ્યા વિના અનંત દુઃખ પામ્યો છે. અને આ સ્વરૂપ જાણ્યા વિના નહીં કીધું, એ સ્વરૂપને સમજ્યા વિના કીધું. જાણવાનું તો શાસ્ત્રમાંથી વાંચીને જાણી લીધું, યાદ કરી લીધું, ગોખી લીધું, પણ વાંચવું એ જાણકારી ભેગી કરી લીધી પણ સમજ્યું નહીં. સમજવું એટલે નોલેજ ઇઝ નોલેજ, બટ નોલેજ વિથ બિલીફ ઇઝ કોલ અન્ડરસ્ટેન્ડિંગ. અને આ જે સમજણ જે છે એ સમજણ માટે કે જ્યારે તમે હું ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા છું આવી સમજણ થાય, એ ત્યારે થાય કે જ્યારે એવો અનુભવ થાય દેહ હોવા છતાં દેહાતીત દશા પ્રગટ થાય. અને આવું જે અનુભવ જે છે એ અનુભવ અનાદિકાળથી થયો નહીં, એના કારણે જન્મ મરણ જન્મ મરણ ચાલુન ચાલુ રહ્યા, પોતાના સ્વરૂપને ઓળખ્યું નહીં. બીજા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓનો ડર એટલો વધારે મોટો ડર નથી લાગ્યો, સિંહનો ડર એટલો બધો અજ્ઞાનીને નથી લાગતો, વાઘનો ડર એટલો નથી લાગતો, સાપનો ડર એટલો નથી લાગતો. સૌથી વધારે વધારે ડર આ જીવને અત્યાર સુધી લાગ્યો હોય તો પોતાનો ડર લાગ્યો છે. કારણ કે સાપનો ડર લાગે તો દૂર ભાગે છે, વાઘથી દૂર ભાગે છે, અને આ પોતાના સ્વરૂપથી જ દૂર ભાગ્યો. એટલે સૌથી વધારે ડરે છે, પોતાનાથી ડરે છે. એટલા માટે જ તે કે જ્યારે કોઈનું મરણ થાય છે ને, ત્યારે મરણ થતાં જ તે એને દુઃખ થાય કે અરે આ ભાઈ જતા રહ્યા, આ બેન જતા રહ્યા. એ દુઃખ એટલે નથી થતું કે આ જતા રહ્યા, દુઃખ એ છે કે એ હતા તો સારું હતું, એની હાજરીમાં હું પોતાના સ્વરૂપથી દૂર રહી શકતો હતો, આ જતા રહ્યા હવે કદાચ ક્યાંક પોતાનાથી મુલાકાત ન થઈ જાય. ડર એનો લાગે છે ને એનું દુઃખ છે કે આ ક્યાં જતા રહ્યા. કારણ કે પોતાના આત્માના સ્વરૂપથી જીવને અંદરમાં રસ જ નથી જાગ્યો કે હું પોતે કોણ છું. અને પોતાના સ્વરૂપની જે બેહોશી છે, આ બેહોશી તે અનંત સંસાર છે. જે પણ પરમાણુઓ અહીંયા મારી બાજુમાં આવી ગયા, પણ એના કારણે એ પરમાણુઓનો માલિક હું કેવી રીતે થઈ ગયો, અને દરેક અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ આ પરમાણુના પિંડના અંદર કે આ પરમાણુની સત્તા, આ પરમાણુનું જે એક્ઝિસ્ટન્સ આના કારણે મારી પોતાની સત્તા છે એમ માન્યું, એ માનવાનું નામ મિથ્યાત્વ છે, આ ખોટી માન્યતા છે. ને જે શરીરના અંદર ગયો ત્યાં બધે તે આવા પ્રકારે માન્યું. જ્ઞાનીને આ જાગૃતિ વર્તે છે કે હું ચૈતન્ય મહેલ છું, અને આ શરીરને હું ખાસ એક શબ્દ આપું, આ શરીર જે છે એ શરીર રાખની બનેલી દિવાલ છે. આ શરીર રાખ બનવાની છે એમ નહીં, આ શરીર રાખની બનેલી દિવાલ છે, અને હું ચૈતન્ય પરમાત્મા આ રાખની બનેલી દિવાલનો પાડોશી છું. મારા ચૈતન્ય મહેલના પાડોશમાં 36 વર્ષ પહેલા રાખની દિવાલનું નિર્માણ થયું હતું, પણ એ દિવાલ જે મારા ચૈતન્ય મહેલના પાડોશમાં બની એ દિવાલથી મને શું લાગે વળગે, અને એ દિવાલ જે છે એ દિવાલને પોતાના ચૈતન્ય મહેલમાં રહીને હું દેખી રહ્યો છું. જ્ઞાનીને જાગૃતિ છે કે હું મહેલની બહાર નથી નીકળતો, હું મારા ચૈતન્ય મહેલમાં રહીને જ્ઞાનની બારીમાંથી આ રાખની દિવાલને દેખી રહ્યો છું, અને એમાંથી બહાર નીકળતો નથી. આ બારી દેખવા માટે છે, બહાર નીકળવા માટે નથી.
દરેક સમયે આ જાગૃતિ વર્તે કે આ શરીરના પરમાણુઓમાં મારી સત્તા, મારું અસ્તિત્વ ક્યાંય નથી. અને એટલા માટે જ જ્ઞાનીની દ્રષ્ટિ એટલી નિર્મળ છે કે હું આ પરમાણુમાં ક્યાંય નથી. કારણ કે આ પરમાણુના પહેલાં પણ મારી સત્તા હતી. જ્યારે આ પરમાણુઓ આવી રીતે રાખની દિવાલ રૂપે બંધાયા નહોતા એના પહેલાં પણ હું હતો. જેવી રીતે કોઈ વ્યક્તિ નાટકના મંચ ઉપર છે, એ નાટકના અંદર જે પાત્ર ભજવી રહી છે એ પાત્રના પહેલાં પણ એ હતી અને એ પાત્રના પછી પણ એ રહેશે. એ પાત્રના પહેલાં પણ હતી, પાત્રના પછી પણ એ રહેશે. એ જેનું અસલી સ્વરૂપ છે એ જ અસલી સ્વરૂપ છે. આ જે પાત્ર છે એનું અસલી સ્વરૂપ નથી. અને આ મનુષ્યના પહેલાં પણ હું હતો ને આ મનુષ્ય શરીર પછી પણ હું છું, હું આમાં ક્યાંય નથી. અને એ જાગૃતિ હોલિવૂડના એક ફિલ્મ સ્ટારે પોતાના જીવનમાં આત્મકથામાં લખ્યું કે મેં મારા જીવનમાં એટલી ફિલ્મોમાં કામ કર્યું, એટલા રોલ કર્યા, આજે એવી સ્થિતિ આવી કે હું મારું અસલી નામ જ ભૂલી ગયો. એટલી બધી ફિલ્મોમાં એટલા કામ કર્યા હતા કે મારું અસલી નામ જ યાદ નથી આવતું. આપણી હાલત આ જ છે. કીડીનો, મકોડાનો, ગાયનો, ભેંસનો, આ બધા રોલ, મનુષ્ય, તિર્યંચ, આ બધા રોલ જે કર્યા એમાં યાદ જ નહીં આવ્યું કે હું ચૈતન્ય માત્ર છું. જ્યારે આ ક્રિયા ચાલતી હોય, આ ક્રિયાના કાળે તમે ડગલા માંડીને આવ્યા ત્યારે અંતરમાં એ જાગૃતિ વર્તે કે આ શરીરની ક્રિયા થઈ રહી છે, આ શરીરની ક્રિયા થઈ રહી છે. ગતિના કાળે પણ પોતાની સ્થિરતાની એવી જાગૃતિ બની રહે કે આ ગતિના કાળે પણ હું ચૈતન્ય તત્વ સ્થિર છું. જેમ ગોળ દુકાનથી ગતિ કરતો 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 ઘરે આવી રહ્યો છે, પણ એ ગતિના કાળે પણ પોતે પોતાની મીઠાશમાં સ્થિર છે. પોતે મીઠો છે, મીઠો છે, મીઠો છે, મીઠો છે. એનું મૂમેન્ટ ચાલી રહ્યું છે, ગતિ થઈ રહી છે, પણ ગતિના કાળે પણ એનો સ્વભાવ છે એ સ્ટેડી છે. અને એવી રીતે ત્યાં જાગૃતિ વર્તે કે આમ ચાલવાની ક્રિયા થતી હોય ત્યારે હું પોતે પોતાના ચૈતન્ય સ્વરૂપમાં સ્થિર છું, હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા સ્વરૂપમાં સ્થિર છું. ચાલતી વખતે આ જાગૃતિ, બોલતી વખતે આ જાગૃતિ, ભોજનની ક્રિયા થતી હોય ત્યારે ભોજનની ક્રિયામાં આ જાગૃતિ કે આ જે શરીરના પરમાણુ, જેમ પૂજા કરતી વખતે ભગવાનની પૂજા કરીએ ત્યારે આપણે બે થાળી રાખીએ છીએ, એક થાળીમાં અષ્ટદ્રવ્ય ભરેલા છે, એવી રીતે એક થાળી છે, ચોખા છે, કોપરું છે, આ બધું આપણે થાળીમાં આઠ દ્રવ્ય ભર્યા, અને પછી બીજી થાળી, એ બીજી થાળી ખાલી છે. અને એક થાળીમાંથી આમ બીજી થાળીમાં આમ ચોખા નાખ્યા, અક્ષતમ નિર્વપામિતિ સ્વાહા આમ કરીને ચોખા જ્યારે નાખ્યા ત્યારે ભગવાનના અંદર કેટલા ચોખા ગયા? ભગવાનમાં કઈ ચોખા નથી ગયા. આ થાળીમાંથી આ બીજી થાળીમાં ગયા પણ ભગવાનના અંદર કોઈ ચોખા નથી જતા. જેમ આપણને ત્યાં જાગૃતિ છે એવી રીતે જ્ઞાનીને જાગૃતિ છે કે એવી રીતે કે આ એક થાળી જે સામે પડી જમવા માટે બેઠા ત્યારે આ ભરેલી થાળી અને આ ખાલી પેટ, આ ખાલી થાળી, તો ભરેલી થાળીમાંથી આમ ચોખા લીધા અને આમ મોઢામાં નાખીને પેટમાં ગયા, તો એક થાળીમાંથી બીજી થાળીમાં આમ સ્વાહા કરીને પેટમાં ગયા, પણ આ ચૈતન્ય પરમાત્મા જે છે એની અંદર કોઈ ચોખાનો દાણો નથી ગયો. એ જાગૃતિને એટલું જુદાપણું એ દેહની ક્રિયાના કાળે જેને બની રહે છે એ જ જ્ઞાનીની દશા છે. નાની નાની ઘટનાઓથી આવા પ્રકારનો અભ્યાસ કરતા એ દશા પ્રગટ થઈ શકે. તમે શરીર સાથે હોવા છતાંય, આ દેહની ક્રિયા કરતા હોવા છતાંય દ્રષ્ટિ એટલી નિર્મળ છે કે ચૈતન્ય તત્વ જ તમને દેખાઈ રહ્યું છે. જેવી રીતે આપણે પહેલાંના જમાનામાં જોતા કે જે કૂવામાં પાણી ભરવા માટે એવી રીતે બધી સ્ત્રીઓ જતી અને માથા ઉપર એવી રીતે ગાગર એવી રીતે ઉપાડીને લાવતી હોય અને એને ગાગરને પકડી ન હોય, આમ હાથ ખાલ નીચે હોય અને એ ગાગર ઉપર પણ બીજી ગાગર રાખેલી હોય અને બેનપણીઓ સાથે વાત કરે છે, એ બેનપણીઓને તાળી આપે છે, તાળી લે છે, એ હસે છે, એ બધું જ કામ કરે છે, પણ એ ગાગર ઉપર જે છે એને પડવા દેતી નથી. એ વાત કરતી વખતે, હસતી વખતે, મજાક મસ્તી કરતી વખતે, ચાલતા ચાલતા પણ દ્રષ્ટિ એની પૂરેપૂરી ત્યાં છે કે ઉપર ગાગર છે. અને એવી રીતે તે દેહની કોઈ પણ ક્રિયા ચાલતી હોય એ દેહની ક્રિયાના કાળે જ્ઞાનીને ભોજનના કાળે, ચાલવાના કાળે, બોલવાના કાળે આટલી જાગૃતિ વર્તે છે કે આ ચૈતન્ય તત્વ
એ દેહની ક્રિયામાં ક્યાંય પણ મળ્યું નથી, ભળ્યું નથી. આ જાગૃતિનું નામ જ ધર્મ છે. આ પરમાત્માઓને આવી દશા પ્રગટ થાય એને જ પરમ કૃપાળુ દેવ દેહ હોવા છતાં દેહાતીત દશા કહે છે. આખું જગત તમને એમ દેખશે કે તમે અહીંયા છો, પણ તમે અહીંથી બહાર થઈ ગયા. તમે આ લોકના વાસી છો એવું જગત આખું તમે દેખે, પણ તમે ચૈતન્ય લોકના વાસી થઈ ગયા. તમે આ લોકમાંથી તમે મુક્ત થઈ તમે એવા લોકમાં પ્રવેશ કર્યો, અને એ લોકમાં પ્રવેશ કરવા માટે જ આપનો આ પ્રવચન હોલમાં પ્રવેશ થયો છે. જાગૃતિ રહે, પૂરી રીતે મટો જેટલું પણ તમારી અંદર સ્ટોર થઈ ગયેલું છે. નાનપણથી અનુભૂતિ થતાં જ એવું સ્વરૂપ છે કે જેવી રીતે એક બોર્ડની અંદર આમ લખવામાં આવ્યું હોય, આ ઘર મારું છે, આ ગાડી મારી છે, આ પૈસા મારા છે, પછી આ બધું મારું છે, મારું છે, મારું છે, એવું એક બોર્ડના ઉપર લખેલું હોય, અને એક ડસ્ટર લીધું અને ડસ્ટર લઈને આમ બોર્ડ ઉપર ફેરવ્યું, એ બોર્ડ ઉપર આમ ફેરવતા તે જેમ સાફ થઈ ગયું. લખેલું હતું કેટલાય દિવસનું બધું એ બોર્ડ ઉપર લખતા જતા હતા, પણ ડસ્ટર લેતા જેમ આમ ડસ્ટર ફેરવ્યું કે બધું સાફ થઈ ગયું. જે સમયે આપણે માનતા હતા પહેલેથી કે આ ઘર મારું, આ શરીર મારું, આ પુત્ર પત્ની પરિવાર બધું મારું મારું, એવું જે શ્રદ્ધામાં પડેલું હતું, ચૈતન્ય તત્વ અનુભવમાં આવતા તે જે શ્રદ્ધાની અંદર આ મારું મારું જેટલું પડેલું હતું એના ઉપર ડસ્ટર લાગી જાય છે. એવી રીતે આ શ્રદ્ધા નિર્મળ થાય છે, અને એનું નામ જ સમ્યક દર્શન છે. એનું નામ જ તે આ મિથ્યાત્વનો કચરો દૂર થયો. આ મિથ્યાત્વ જે છે એક રજકણ જેવું છે, આમ ખતરનાક કીધું છે પણ એ છે રજકણ જેવું, કારણ કે ચૈતન્ય તત્વની બરાબરીમાં એ મિથ્યાત્વ એક રજકણ જેવું છે. ચૈતન્ય તત્વને હું પહાડ કહું છું. ચૈતન્ય તત્વ એ પહાડ છે અને મિથ્યાત્વ એક રજકણ છે. એટલા માટે કારણ કે ચૈતન્ય તત્વ અનાદિ અનંત ટકીને રહેનારું છે, એ પહાડ છે, અને મિથ્યાત્વ એક સમયની અવસ્થા છે, પર્યાય છે, નષ્ટ થઈ જાય છે, એક એક સમયે સમયે ઉત્પાદ વ્યયવાળી છે, આ એક રજકણ છે. અનાદિકાળના પુરુષાર્થની નબળાઈથી એ મિથ્યાત્વ હતું, પણ એક સમય આમાં રહસ્ય સમજવા જેવું છે કે અનાદિકાળથી પુરુષાર્થની નબળાઈ હતી તો પણ આત્માનો નાશ ન થઈ ગયો. અનાદિકાળથી પુરુષાર્થની નબળાઈ હતી પણ આત્માનો નાશ ન થયો, પણ એક સમયનો પુરુષાર્થ જાગે કે મિથ્યાત્વ નાશ પામી જાય છે. એટલે જે બળવાન જે છે ચૈતન્ય પરમાત્મા કે જે પુરુષાર્થની નબળાઈથી નષ્ટ ન થયું, પણ આ મિથ્યાત્વ એવું નબળું કે એક સમયના પુરુષાર્થથી નષ્ટ થઈ ગયું. એટલે એ મિથ્યાત્વ એ રજકણ છે અને ચૈતન્ય પરમાત્મા એ શિખર છે. એમ લાગે કે એ ભગવાન આત્માના દર્શન નથી થતા, આ પર્વતના દર્શન નથી થતા, એ પહાડના દર્શન નથી થતા, તો એને ઢાંકવા વાળું જે છે એ પહાડથી કોઈ મોટું હશે, એટલે તો આડું આવરણ આવે છે, પણ એમ નથી, એક રજકણ છે. કારણ કે આપણી આંખની અંદર જો એક રજકણ પડી ગયું હોય તો આપણને પહાડ દેખાતો નથી. એક રજકણ આંખમાં પડેલું હોય તો એ પહાડના દર્શન નથી થતા. એવી રીતે આ મિથ્યાત્વ નામનું રજકણ એક આ દ્રષ્ટિમાં પડેલું છે, એ દ્રષ્ટિમાં પડેલું છે અને ચૈતન્યના દર્શન નથી થતા. દર્શન થઈ શકે છે આંખમાં જ્યારે રજકણ પડ્યું હોય ને અંદર જો તમે સાકરના દાણા નાખો તો સાકરના દાણા આંખમાં નાખતા ઓગળતા તે રજકણ પણ અંદરથી બહાર નીકળી જાય છે. એવી રીતે તે આ ગુરુના જ્ઞાનની ઔષધિ છે, પરમાત્માની આ વાણી, એ આ દાણા છે સાકરના, એ જો નાખવામાં આવે તો મિથ્યાત્વના રજકણ દૂર થઈ શકે છે. ખાસ ધ્યાન રહે કે એ દાણા થોડીક વાર ખટકશે, પણ જેને અંદરમાં પેલું રજકણ એટલું બધું ખટકતું હતું એને હવે આ દાણા ખટકે એમાં વાંધો નથી. ગુરુના જ્ઞાનની ઔષધિ એ થોડી ખટકશે, પણ પૂરી રીતે જે ખાલી થઈને એવી રીતે અહીંયા બેસે છે એ જીવને આ પ્રાપ્ત થાય છે. એટલા માટે તે કે તમે કેટલું જાણો છો, કંઈ નથી જાણતા. બિલકુલ ખાલી થઈને જો અહીંયા બેસશો તો તમને ઘણું બધું પ્રાપ્ત થશે. એક શિષ્ય ગુરુની પાસે જાય છે ને ગુરુને કહે છે કે મને જ્ઞાન આપો, કેટલા પૈસા લાગશે? ગુરુએ કીધું 3 રૂપિયા. તો બીજો તે શિષ્ય હતો એ ગુરુની પાસે ગયો ને એને પૂછ્યું કે મને જ્ઞાન આપો, કેટલા પૈસા લાગશે? તે કે તને કંઈ આવડે છે? તો કે હા મને અડધું આવડે છે, અડધું બાકી છે. તો કે તારા 5 રૂપિયા.
તો પેલા એને કહે કે તમે 3 રૂપિયા કીધા ને મારા 5 રૂપિયા કેમ? કે તું એટલું બધું ભેગું કરીને લાવ્યો છો બહાર થી, એને સાફ કરવાના 2 રૂપિયા એક્સ્ટ્રા લાગશે અને 3 રૂપિયા નાખવાના. તમે જો બિલકુલ ખાલી થઈને, મને કંઈ નથી આવડતું, જેમ પેશન્ટ એ દર્દી જે છે ડૉક્ટરની પાસે આમ એવી રીતે ઓપરેશન થિયેટરમાં આમ થઈ જાય, તો એનેસ્થિશિયાનું ઇન્જેક્શન આપવાની જરૂર જ ન પડે. એ એટલી રીતે એવી રીતે સમર્પિત થઈ જાય કે આ રહ્યો હું અને કરો ઓપરેશન, તો એને એનેસ્થિશિયા ન આપવું પડે. પણ આપવું પડે છે એટલા માટે કારણ કે એ કંઈક ને કંઈક ડૉક્ટરને ડિસ્ટર્બ કરશે, લ્યો આ કાતર લઈ લ્યો, લો આ ચાકુ લઈ લો, એ બધું ન કરે. એટલા માટે જો કોઈ પેશન્ટ, કોઈ દર્દી પૂરી રીતે ડિવોશન આપીને એવી રીતે આમનામ જો ત્યાં તૈયાર થઈ જાય, તો એને એનેસ્થિશિયાની જરૂર ન પડે. એટલા માટે કે તમે પૂરી રીતે કે મને કંઈ નથી આવડતું, હું પૂરી રીતે ખાલી છું, એવી જે દ્રષ્ટિ જ્યારે તમારી અંદરથી પ્રગટ થાય ત્યારે તમે પ્રાપ્ત થાઓ છો. એવું જ તમારામાં ઘટે છે જેવું સામે ગુરુમાં એવી રીતે ઘટી રહ્યું હોય. તમને ખબર જ નહીં રહી કે આ શરીરના પરમાણુ, વિચાર કરતા ખબર પડે છે કે દેહધારી છીએ. જ્ઞાનીની આ દશા છે કે વિચાર કરે ત્યારે ખબર પડે કે આ શરીર પણ સાથે છે. એટલા માટે જ તે આ સ્વરૂપની અનુભૂતિ, જેમ ગોળ હોય એ ગોળ ભારતમાં છે, ગોળ અમેરિકામાં છે, ગોળ ગાડીમાં છે, ગોળ ટેબલ ઉપર છે, ગોળ થાળીમાં છે, ગોળ હાથમાં છે, ગોળ મોઢામાં છે. આવું જે તમને દેખાઈ રહ્યું છે આ બધું જ ત્યારે નીકળી જાય જ્યારે તમે ગોળને એવા સ્વભાવની દ્રષ્ટિએ દેખો કે ત્યારે તમને ખબર પડે ગોળ ભારતમાંય નથી, અમેરિકામાંય નથી, ગાડીમાંય નથી, એ ટેબલ ઉપરય નથી, એ હાથમાંય નથી, ક્યાંય નહીં. એ ગોળ ત્યાં છે જ્યાં મીઠાશ છે, મીઠાશની બહાર ગોળ ક્યાંય નથી. અને એવી રીતે તે પોતાના શુદ્ધાત્માની અનુભૂતિ કે હું અમેરિકામાં નથી, અત્યારે હું એટલાન્ટામાં નથી, અત્યારે હું આ જૈન સેન્ટરમાં નથી, અત્યારે હું આ શરીરમાં નથી, હું ક્યાં છું? કે જ્યાં જ્ઞાન છે, જ્યાં ચૈતન્ય છે, ત્યાં ચૈતન્ય છે, ત્યાં જ હું છું. આવી જાગૃતિ, આ જાગૃતિનું નામ ધર્મ છે. આ જાગૃતિ ત્યારે પ્રગટે છે, બસ એ જાગૃતિ પ્રગટ થઈ એનું નામ જ કે મિથ્યાત્વનું છૂટી જવું. આ પહેલું કારણ જે અનાદિકાળથી જે મુખ્ય કારણ હતું બંધનનું, કારણ કે જે પણ શરીરમાં ગયા ત્યાં એવા જ પ્રકારનો મોહ થયો. અત્યારે જે હલવાને ખાઈ રહ્યો છે જેટલા રસથી કે આ હલવો મને ભાવે છે, એનાથી હલવામાં એને રસ નથી. ખરેખર એ છે કે અહીંથી મરણ થઈ ગયા પછી સુવરમાં જન્મ થશે અને ત્યાં વિસ્ટા પણ હશે તો વિસ્ટામાં પણ એટલો રસ લેશે અને એવી રીતે જ ખાશે જેટલો હલવાને એવી રીતે રસથી ખાતો હતો. કારણ કે દર્પણ બદલાઈ ગયું, દર્પણ બદલાઈ ગયું પણ ચહેરો તો એનો એ જ રહ્યો. એટલે જે અહીંયા ભૂલ થતી હતી એ જ ભૂલ ત્યાં થશે, જે વૃત્તિ અહીંયા પુષ્ટ થતી હતી એ જ વૃત્તિ ત્યાં પુષ્ટ થશે, કારણ કે આત્મા એનો એ જ કેરી ફોરવર્ડ થયો છે. અને આ તે જાગૃતિ રહી કે આ સંસ્કાર જે મિથ્યાત્વના, કે જ્યાં પણ આ શરીરની સાથે જે પણ પરમાણુઓ આવ્યા એ પરમાણુઓમાં એમ સ્થાપી દીધું કે આમાં ક્યાંક હું છું. અને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની જાગૃતિની, જેમ દર્પણમાં પદાર્થ પ્રતિબિંબિત થાય પણ દર્પણમાં મળતો નથી, એ બહારનો વસ્તુ એ બહારમાં જ રહે છે, અંદર આવતી નથી. જેવી રીતે એક દર્પણ છે, દર્પણના ઉપર ધૂળ લાગી ગઈ, દર્પણનો સ્વભાવ છે કે વસ્તુ એમાં પ્રતિબિંબિત થાય, પણ અત્યારે આ જેટલી પણ ખુરશીઓ છે એ દર્પણમાં પ્રતિબિંબિત થતી નથી, ધૂળ આડી આવી ગઈ. એવી રીતે આત્માનો સ્વભાવ છે કે આખા જગતના અનંત દ્રવ્ય, એના ગુણો, એની પર્યાયો, આ બધું જ આત્માના જ્ઞાનમાં જણાય. પણ અત્યારે આત્માના જ્ઞાનમાં આ બધું જણાતું નથી, આત્માના જ્ઞાનમાં જણાતું નથી, કારણ કે ઉપર રાગ અને દ્વેષના ભાવો, એવા વિકારી ભાવોની ધૂળ લાગી ગઈ છે. પણ ખાસ વાત એ યાદ રહે કે જેવી રીતે આ ટેબલ અને ખુરશી જે કેન છે, જે પદાર્થો સામે પડ્યા છે, એ પદાર્થો દર્પણની અંદર ક્યાંય નથી, દર્પણની બહાર છે, દર્પણમાં મળી ગયા નથી. એવી રીતે તે આ જે ધૂળ છે, એ ધૂળ એ દર્પણની અંદર મળી ગઈ નથી, એ દર્પણની તો બહાર જ છે. એવી રીતે તે આ જગતના બધા પદાર્થો પણ ચૈતન્ય સ્વરૂપની બહાર છે. અને જેટલા વિકારી ભાવો આત્મામાં ઉત્પન્ન થાય છે, મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભના, એ બધા વિકારો, એ વિકારો પણ શુદ્ધાત્માના સ્વરૂપની તો બહાર છે. એવું જે શુદ્ધાત્મ સ્વરૂપ, એ જ હું છું. પરમ કૃપાળુ દેવ આ સ્વરૂપની વાત કરે છે. અત્યારે પણ આ દર્પણનો જેવો સ્વભાવ છે,
એ સ્વભાવ કે વસ્તુ એમાં પ્રતિબિંબિત થાય, પણ ધૂળ આડી આવી ગઈ હોય, પણ દર્પણના સ્વભાવને કંઈ નથી થયું, સ્વભાવ દર્પણનો ટકેલો છે, કારણ કે વસ્તુ રિફ્લેક્ટ નથી થતી પણ ધૂળ તો રિફ્લેક્ટ થઈ રહી છે દર્પણમાં. એવી રીતે તે અત્યારે આખું જગત આત્માના જ્ઞાનમાં નથી જણાતું, પણ રાગ દ્વેષના વિકારો તો અત્યારે ખબર પડી રહ્યા છે. ગુસ્સો આવે એ ખબર પડે છે, અભિમાનનો ભાવ આવે એ ખબર પડે છે, એ તો જણાઈ રહ્યો છે. એટલે જ્ઞાનનું જે કાર્ય છે એ કાર્ય સદાય સક્રિય છે, જ્ઞાન સદાય એક્ટિવ છે, અને એ જ જાણનાર ચૈતન્ય એ જ હું છું. જેમ શરીરમાં લોહી વહી રહ્યું છે, લોહીનું દોડવું એ જ ત્યાં શરીરનું જીવન છે. એવી રીતે જાણવું આ નિરંતર આ કાર્ય થઈ રહ્યું છે, એ જ આત્માનું જીવન છે. કોઈ કહે કે આ શરીરમાં લોહી બહુ દોડ્યું, હવે એને રોકી દો, થાકી ગયું હશે તો મરણ થશે, કારણ કે લોહીનું દોડવું એ જ એનું જીવન છે. એવી રીતે ત્યાં જાણવું આ કાર્ય નિરંતર થઈ રહ્યું છે. પણ આનાથી અજ્ઞાની એટલો અજાણ્યો છે, એને ખબર જ નથી કે અહીંયા એક આવું અદ્ભુત એવું એક કાર્ય થઈ રહ્યું છે. જેમ એક વ્યક્તિને એના મિત્રએ એના ઘરે જઈને કીધું કે તને ખબર પડી કે તારા પાડોશીના ઘરે આગ લાગી, તો આ વ્યક્તિ કહે છે મને ખબર નથી, મેં છાપામાં વાંચ્યું નથી. તો છાપામાં વાંચ્યું હોય તો એને ખબર પડે, છાપામાં વાંચવાની શું જરૂર છે પાડોશીના ઘરના અંદર? આપણને એના ઉપર હસવું આવે, કેવો માણસ છે કે એને છાપામાં વાંચવાની વાત કરે છે. પણ આપણા અંદર અહીંયા કે હું ચૈતન્ય સ્વભાવી છું અને જાણવું એક કાર્ય થઈ રહ્યું છે, એ આપણને ત્યારે ખબર પડે જ્યારે સમયસારમાં વાંચીએ, ત્યારે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં વાંચીએ, ત્યારે સામે કંઈક વાંચીએ ત્યારે ખબર પડે છે આપણી દશા એના જેવી છે. એને તો પાડોશીના ઘરની ખબર પડતી હતી છાપાને વાંચીને, આપણને તો પોતાની ખબર પડે છે શાસ્ત્રને વાંચીને આ દશા કેવી છે. અને આમાંથી તે બસ હવે પોતાના સ્વરૂપ પર આવીને કે આ અનાદિથી આવું મિથ્યાત્વ મારું પોષાયું છે, દરેક સમયે આ જાગૃતિ વર્તે અને એક એવી દ્રષ્ટિ નિર્મળ થાય કે જ્યાં પણ દેખે ત્યાં ચૈતન્ય પરમાત્માનો મેળો દેખાય, આખી સ્વતંત્રતા એવી જણાય. એટલે સામે આ શરીરને આત્મા સામે છે, શરીરને આત્મા સામે છે. જેમ સામે 10 હોય ને તો જ્ઞાનીને 10 ના 20 દેખાય, એ 20માં એ કે 10 તો શરીર અને આ 10 આત્મા, એમ જુદો ભેદ, એવી રીતે જુદો જુદો ભેદ દેખાય. કે અને આવી જે દ્રષ્ટિ કે ચૈતન્ય પરમાત્મા, શરીર જે છે એ આત્મા અને શરીર આ બંને એવા જુદા જુદા જણાય છે, એકલું શરીર જણાય આત્મા વગરનું, ત્યારે એને મળદા રૂપે જણાય છે, કારણ કે એ આત્મા જેમાં નથી એ શરીર એ મળદું છે. અને જે આત્મા શરીરથી જુદો છે એ આત્મા સિદ્ધ ભગવાન છે, જેમાં શરીર જ નથી. એટલે જ્ઞાનીને દરેક શરીર મળદા રૂપે જણાય છે, કારણ કે એમાં આત્મા છે જ નહીં, અને દરેક આત્મા સિદ્ધ પરમાત્મા રૂપે જણાય છે, દેખાય છે, કારણ કે એમાં શરીર નથી. એવી જુદી દ્રષ્ટિ ભેદ જ્ઞાન અંદરમાં પ્રગટ થયું. અનાદિથી આ ભેદ જ્ઞાન પ્રગટ થયું નહોતું, જેવું આ મિથ્યાત્વ છૂટવાનું થયું કે આવી દ્રષ્ટિ પ્રગટ થઈ, આવું જ્ઞાન પ્રગટ થયું, ચૈતન્ય તત્વની અનુભૂતિ થતાં જ હું ચૈતન્ય તત્વ, પરિપૂર્ણ જ્ઞાયક છું. જે પદાર્થો અત્યારે આ જ્ઞાનમાં જણાઈ રહ્યા છે એ પદાર્થો આગલા સમયે જ્ઞાનમાં ન જણાય તો પણ એની તૈયારી, અને એવી તૈયારી કે 3 લોકના કોઈ પણ પ્રદેશ પર આગલા સમયે રહેવાની તૈયારી, એનું નામ ધર્મ છે. અત્યારે આ પ્રદેશ ઉપર છે પણ આગલા સમયે આ 3 લોકની અંદર કોઈ પણ પ્રદેશ ઉપર જાય તો એ તૈયારી, એ તૈયારી કોના બળે? ભગવાન. એ તૈયારી એના બળે કે અત્યારે અહીંયા છું તો પણ મારા ચૈતન્ય સ્વરૂપમાં છું, અને આગલા સમયે ક્યાંય પણ હઈશ, આ કોઈ પણ પરમાણુઓ હોય અને તો પણ હું મારા પોતાના ચૈતન્ય સ્વરૂપમાં છું. આવી જે જાગૃતિ પ્રગટ થાય, એ જાગૃતિનું પ્રગટ થવું એનું નામ ધર્મ છે. એટલા માટે, કારણ કે એક કોથળામાં જેમ ગોળ હોય અને ગોળને કોથળામાંથી આમ બહાર કાઢી નાખો અને કોથળાને ઊંધો કરો અને ઊંધો કરીને કોથળાને તમે ચાટો તો કોથળો મીઠો લાગે છે. એ કોથળો જે મીઠો લાગે છે, કોથળો મીઠો નથી, એ મીઠાશ જે છે ગોળની મીઠાશ છે, કોથળાની નથી.
કારણ કે કોથળામાં તો મીઠાશનો સ્વભાવ જ નથી, એ ગોળની મીઠાશ છે. એવી રીતે આમ ગરમ પાણીમાં હાથ નાખ્યું ને આ ગરમ લાગ્યું, એ ગરમનો જે અનુભવ થયો એ આ કોથળાને નથી થયો, એ અનુભવ જેનો સ્વભાવ છે એ તો આત્મા છે, અને એ જ શુદ્ધાત્મા, એ જ ચૈતન્ય પરમાત્મા, એ જ હું છું. દર્પણની સામે જ્યારે તમે પછી હવે ઊભા રહો અને દર્પણમાં દેખો, તમને આ જાગૃતિ રહી કે આ જે દેખાઈ રહ્યું છે, આ દર્પણમાં જે રિફ્લેક્ટ થઈ રહ્યું છે, આ હું નથી. એ જ સમયે આ જે જણાયું છે, આ હું નથી. અને આ હું નથી એવું જેને ખબર પડી રહી છે, એ જ હું છું. આમ ભેદ થાય, એ જ હું છું. આ દર્પણમાં ચાલતા ચાલતા આ જાગૃતિ, ડગલા આગે આગળ આવી ત્યાં મંડાતા હોય, એક એક ડગલા તમે આમ આગળ માંડો છો, પણ ત્યાં તમને જાગૃતિ છે કે હું ચૈતન્ય તત્વ પોતાના ચૈતન્ય સ્વરૂપમાંથી હટીને મેં રાગ અને દ્વેષના વિકારી ભાવરૂપે આમ ડગલું માંડ્યું હોય, એટલે કે બદલાઈ ગયો હોઉં, એમ આજ સુધી થયું નથી. આ મારું સ્વરૂપ છે, આ મારું સ્વરૂપ છે. કોઈ પણ પ્રકારના વિકારી ભાવો આત્મામાં ઉત્પન્ન થયા, પણ એ વિકારી ભાવો ઉત્પન્ન થયા ને તેમ છતાંય જે સ્વરૂપના અંદર કોઈ વિકાર મળ્યો નહીં, એ શુદ્ધ ચૈતન્ય તત્વ, એ જ હું છું. જેમ આમ પડદાની અંદર સફેદ પડદા ઉપર એક દ્રશ્ય આવ્યું આગનું, અને આગનું દ્રશ્ય આવ્યું ને પછી પાણીનું દ્રશ્ય આવ્યું, તો આગના દ્રશ્યથી એ પડદો બળ્યો નહીં, એનું પ્રમાણ શું? એનું પ્રમાણ એ છે કે હવે જે પાણીનું દ્રશ્ય આવ્યું એના અંદર દેખાણું, એના ઉપર એવું દેખાય છે, એ પડદો બળી ગયો હોત તો પાણીનો સીન દેખાત જ નહીં એના ઉપર. એવી રીતે ત્યાં ક્રોધનો ભાવ આવ્યો, અને ક્રોધનો ભાવ આવ્યો એ ખબર પડી, એ જ્ઞાનમાં ખબર પડી, જ્ઞાને જાણ્યું કે ક્રોધ આવ્યો છે મને. પણ એ ક્રોધના કારણે જ્ઞાન જો ગંદુ થઈ ગયું હોત તો પછી જે અભિમાનનો ગંદો ભાવ આવ્યો એ ખબર જ ન પડે. પણ અભિમાનનો જે ખરાબ ભાવ આવ્યો એ ખબર પડી, એ બતાવે છે કે ક્રોધનો ભાવ એ જ્ઞાનની નિર્મળતાને મલિન કરી નથી ગયો. એ મલિન ભાવ આવ્યો તો પણ એ જ્ઞાનને ગંદુ નથી કર્યું, જ્ઞાન સદાય નિર્મળ છે. દર્પણનું સ્વરૂપ જેવું છે કે દર્પણની સામે ગંદકી આવે છે, પણ એ દર્પણને ગંદુ કરી નથી દેતી, કારણ કે તરત જ આ ગંદકી જે દર્પણમાં રિફ્લેક્ટ થતી હતી, એ પ્રતિબિંબિત થતી હતી, ને પછી આમ સામે દિવાલ તરફ લઈ ગયા, તો આમ ફેરવ્યું તો હવે દિવાલ પ્રતિબિંબિત થાય છે, કારણ કે એ જે ગંદકી હતી એ દર્પણમાં રિફ્લેક્ટ થઈ હતી, પણ દર્પણની અંદર ક્યાંય નથી મળી ગઈ. એવી રીતે કોઈ પણ અનંત કાળથી અનંત પ્રકારના વિકારો થયા, પણ તેમ છતાંય તે સ્વરૂપ તો એવું શુદ્ધ જ રહ્યું. એટલે જ્ઞાની કહે છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ તમને થઈ શકે છે, કારણ કે વિકારો એ સ્વરૂપની અંદર મળી નતા ગયા, એમાં સ્વરૂપમાં ભળી નતા ગયા. એટલા માટે તે જ્યારે પણ આત્માની અનુભૂતિ જે પણ જ્ઞાનીને થઈ, એ અનુભૂતિ થઈ, એ અનુભૂતિમાં આત્મા કેવો અનુભવમાં આવ્યો? શુદ્ધ છું એવો અનુભવમાં આવ્યો, હું શુદ્ધાત્મા છું એવું અનુભવમાં આવ્યો. તો શુદ્ધાત્મા છું એવું અનુભવમાં આવ્યો એનો મતલબ કે અનંત પ્રકારના વિકારો થયા હતા અનંત કાળથી. એક ખીર, એક કિલો ખીર હોય ને એની અંદર એક ટીપું ઝેરનું નાખ્યું, હવે એ એક કિલો ઝેરીલી ખીર થઈ ગઈ, અને એક કિલો ઝેરીલી ખીર ને એ એક કિલો ઝેર જ બની ગયું. એક કિલો ઝેર છે હવે, ખીર નથી. એ પાણીનું માટલું જેમ ગાળેલું હતું ને એમાં ગાળ્યા વગરનું એક ટીપું પાણીનું નાખ્યું તો એ બધું જ પાણી અણગણ થઈ ગયું. એવી રીતે એક સમયનો આ રાગનો દ્વેષનો વિકારનો ભાવ, એક સમયનો વિકારનો ભાવ, એ જો ચૈતન્ય તત્વમાં મળી જાય તો આખું ચૈતન્ય તત્વ મળીને વિકારી થઈ જાય. પણ એક સમયનો એ ચૈતન્ય તત્વના અંદર વિકાર મળતો નથી, એ વિકાર એક સમયનો એ ચૈતન્ય તત્વમાં મળતો નથી, અને નથી મળતો એટલે તો જે અનુભૂતિ થઈ ને, જેમ કે અત્યારે 4 વાગે આમ અનુભવ થયો આત્માનો, 4 વાગે જ્યારે આમ આત્માનો અનુભવ થાય ત્યારે એ આત્મા 4 વાગ્યાવાળો અનુભવમાં નથી આવતો. આત્માનો અનુભવ થાય એ આખો ત્રિકાળી, અનાદિકાળથી અનંતકાળ સુધી ટકીને રહેનારું ત્રિકાળ જે સ્વરૂપ, એ અનુભવમાં આવે છે. તો 4 વાગે જે અનુભવ થયો, એ અનુભવમાં આવ્યો, એ અનુભવમાં આવવાવાળો ત્રિકાળી છે, એ ત્રિકાળી છે.
એમાં ભૂતકાળ પણ છે, ભવિષ્ય પણ છે, ને વર્તમાન આ ત્રિકાળ. તો ભૂતકાળમાં અનંતકાળ વીત્યો, એ અનંતકાળમાં ક્રોધ માન માયા લોભના એવા અનંત વિકાર થયા હતા, પણ જ્યારે ચાર વાગે અનુભવ થયો એ અનુભવમાં શુદ્ધ અનુભવમાં આવ્યો ત્રિકાળી ભગવાન આત્મા. એનો મતલબ કે ભૂતકાળમાં જે વિકારો થયા હતા એ અનુભવમાં નહીં આવ્યા, એ અનુભવમાં નહીં આવ્યા. ચાર વાગે આ શુદ્ધ ત્રિકાળ અનુભવમાં આવ્યું એટલે એ જે વિકારો ભૂતકાળના થયા હતા એ સ્વરૂપમાં નહોતા મળી ગયા, એટલે તો આ ત્રિકાળી શુદ્ધ અનુભવમાં આવે છે. અને એ શુદ્ધ સ્વરૂપી ભગવાન આત્મા એ હું છું, આવો જ્યારે અનુભવ થાય ત્યારે છે ને આ જગતમાં રહીને પણ તમે જગતમાં નથી, ત્યારે તમે પ્રત્યેક પદાર્થને જાણતી વખતે પોતાના શુદ્ધ ચૈતન્યને તમે જાણો છો. એનું સ્વરૂપ એવું છે કે શાકને આમ ખાતી વખતે એ વટાણાનું શાક ખાવે જ ખાય છે કે ગવારનું શાક ખાય છે, એ કયું શાક ખાય છે એ નહીં, પણ એ શાકને ખાતી વખતે એમાં જે ખારાશ જે છે એ ખારાનો અનુભવ થઈ રહ્યો છે એને એટલી ખબર પડે છે કે આ અનુભવ જે છે ખારાનો એ શાકનો નથી, આ મીઠાનું ખારાપણું છે. આ ભેદ જાણે છે, ખાય છે શાક પણ જાણે છે અંદરમાં કે આ મીઠાનું ખારાપણું છે. એવી રીતે પ્રત્યેક જ્ઞેયને જાણવાના કાળે આ જાગૃતિ વર્તે કે આ જગતના પદાર્થો નહીં, આ જે અહીંયા જે અવસ્થા થઈ રહી છે એમાં જગત ક્યાંય નથી, અહીંયા તો જ્ઞાન જ છે, આ જ્ઞાન જ છે. અને આ સ્વરૂપ આજ સુધી આ સ્વરૂપની રુચિ જ જાગી નથી. શરીરથી તે આજ સુધી ધર્મ કર્યો, અને જે જીવે શરીરથી ધર્મ કર્યો છે ને એનો ધર્મ જ તે બળીને રાખ થઈ જવાનો છે, કારણ કે શરીર બળીને રાખ થવાનું છે. જ્ઞાનીની રાખ જે છે અને અજ્ઞાનીની રાખ છે, એ રાખને લેબોરેટરીમાં લઈ જવામાં આવે ને એની તપાસ કરવામાં આવે તો ખબર નહીં પડે કઈ જ્ઞાનીની ને કઈ અજ્ઞાનીની. અને જો શરીરની ક્રિયા એ ધર્મ હોય તો એ તો બેયની સરખી રાખ છે. હવે એટલા માટે ધર્મ એ નથી જે શરીરની ક્રિયામાં, પણ આત્મામાં જે અંતરમાં જે અનુભવાયું કે હું ચૈતન્ય તત્વ, એ અનુભવને એ વિતરાગતા જે પ્રગટ થઈ, જે હવે ભવ ભવમાં નહીં અનંતકાળ સુધી ભવનો અભાવ થયા પછી તે અનંતકાળ સુધી ટકીને રહેવાવાળી જે વિતરાગતા છે, એ વિતરાગતા એ ધર્મ છે. આ સ્વરૂપ જ આજ સુધી સાંભળ્યું નથી અને રુચ્યું નથી. શરીરથી જ તે ધર્મ માન્યો કે હાથ જોડી દેવા, ક્રિયાકાંડ કરી લીધા, આ ધર્મ થઈ ગયો. એ કરવાના ભાવ આવે, એ ભાવ ન આવે એમ નહીં. હજી કે ભગવાનની સામે ગયા અને હાથ જોડી દીધા, માથું ઝુકાવી નાખ્યું, ઘૂંટના ટેકવી નાખ્યા, આ બધા ભાવ આવે, પણ અંદરમાં એ જાગૃતિ રહી કે આ બધી જે ક્રિયાઓ આ કરી છે આ ધર્મ નથી થઈ ગયો. કારણ કે અનંત વાર આપણે આવા દર્શન તો આવી રીતે તો કેટલી વાર કર્યા, સાક્ષાત ભગવાનના સમોસરણમાં જઈને કેવડી આગળ જઈને પણ કોરો પાછો આવ્યો. એટલે એવું નથી કે આજ સુધી ક્યારે એણે આવું નહોતું કર્યું, આ કામ તો કર્યું હતું એણે, પણ શું નહોતું થયું કે આ કાર્ય જ્યારે ચાલતું હતું ત્યારે એ જાગૃતિ નથી કે આ જે ઝૂકવાની જે ક્રિયા થઈ રહી છે આ શરીરની ક્રિયા છે, આ શરીરની ક્રિયા છે, અને આ ધર્મ એ આત્માનો ધર્મ છે. આત્માના ધર્મ ને આ શરીરની ક્રિયાથી સંબંધ નથી. એ જાગૃતિ વર્તે કે આ ઝૂકવાનો જે ભાવ આવ્યો આ રાગનો ભાવ છે, અને રાગનો જે ભાવ છે એ રાગનો ભાવ એ ધર્મ નથી. રાગનો ભાવ એ ધર્મ નથી. રાગનો ભાવ આત્મામાં ઉત્પન્ન થાય, પણ આ રાગના ભાવથી ન્યારું એવું જે ચૈતન્ય સ્વરૂપ છે એ હું ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છું. આમ ભૂખ્યા રહેવાથી ધર્મ થઈ જાય એમ નથી, ભૂખ્યા રહેવાથી ધર્મ નથી થઈ જતો, પણ ચૈતન્ય સ્વરૂપમાં કોઈ એવા લીન થઈ ગયા કે યાદ જ ન આવ્યું ભોજનનું, એવું થાય, એવું તો જ્ઞાનીને પણ થાય, પણ આજે ભૂખ્યો રહેવું છે ને ખાવું નથી એવા જીવને તો શું થાય કે જે દિવસે તમે ભોજન કર્યું હોય ને એ 15 મિનિટ માટે ખાલી ભોજન યાદ આવ્યું જમવા બેઠા ત્યારે, અને આજે ભોજન નથી કર્યું તો બહાર નીકળ્યા તો જ્વેલરીની દુકાન હતી એમાંય રેસ્ટોરન્ટ દેખાતું હતું, અને બધે જ એવી રીતે, કારણ કે ભોજન નથી કર્યું એનું એ જ છે. પણ એ રોજ વિચાર આવતો તો આજે ભોજન કરવું છે, આજે ભોજન કરવું છે, આજે ભોજન કરવું છે, અને આજે એ વિચાર છે આજે ભોજન નથી કરવાનું, આજે ભોજન નથી કરવાનું, આજે મારે નથી ભોજન કરવાનું, આજે ભોજન નથી કરવાનું. તો ગઈકાલે ભોજનમાં અટક્યો તો ભોજનના વિચારોમાં 15 મિનિટ, આજે ભોજનના વિચારોમાં અટક્યો આખો દિવસ.
એટલે ધર્મ એ નથી કે આખો દિવસ ભૂખ્યો રહ્યો, ધર્મ એ છે કે અંતરમાં ચૈતન્યમાં એવી સ્થિરતા થઈ કે ખબર જ ન પડી કે ક્યારે દિવસ વીતી ગયો, ક્યારે આખો દિવસ વીતી ગયો અને ખબર જ ન રહી એવી સ્થિરતા, અને આ આ ઉપવાસ થઈ ગયો. એ ઉપવાસ છે. અને પેલું જે આખો દિવસ ભૂખ્યો રહે એ ઉપવાસ નથી, એ અનશન છે. પેટમાં ભોજન ન ગયું એ અનશન છે. અને સ્વરૂપમાં સ્થિર હતો ને બારમાં ધ્યાન જ ન ગયું, આવી દશા પ્રગટ થાય. કે શરીરની ક્રિયા આજ સુધી આપણે એવી રીતે કેટલી વાર, અનંત વાર મુનિ થઈ ગયા, અનંત વાર મુનિ થયા, અને એવી રીતે વસ્ત્રને ત્યાગીને પણ એવી રીતે નગ્નતા ધારણ કરી, પણ તેમ છતાંય તે જે મુનિવર રામસિંહ પાહુડ દોવામાં કહે છે કે જેવી રીતે આ આ જે છે ને સાપ જેમ હોય એ કાચળીને છોડી દે, સાપ કાચળીને છોડી દે છે પણ અંદરના ઝેરને છોડતો નથી, એમ આ જીવે બહારથી કપડા અને બહારની વસ્તુ ને એ બધું તો છોડી દીધું પણ અંદરમાં જે મિથ્યાત્વનું જે ઝેર હતું એ મિથ્યાત્વના ઝેરને ન છોડ્યું. આ મિથ્યાત્વનું ઝેર જે અનંત સંસારનું કારણ છે. એટલા માટે દરેકે દરેક ક્રિયાના કાળે આ જાગૃતિ રહી શકે, વ્યવહારના બધા કામ કરતા કરતા આ જાગૃતિ રહી શકે. પરમ કૃપાળુ દેવની એ દશા હતી. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી એમ કહેતા કે નાળિયેરનો ગોળો જેમ નાળિયેરમાં રહીને નાળિયેરથી છૂટો પડી ગયો હોય એમ પરમ કૃપાળુ દેવની દશા એમ હતી કે શરીરમાં રહીને એ આત્મા શરીરથી છૂટો પડી ગયો હતો. એવી રીતે આખું નિરાળાપણું હતું. જગતને એમ દેખાય કે એ છે ને શરીરની વચ્ચે છે, શરીરની સાથે છે, પણ એ પોતે ત્યાં નથી. જેમ કોઈ વ્યક્તિ ઊંઘી ગઈ હોય, એ ઊંઘી ગયેલી વ્યક્તિને આપણે એની બાજુમાં આમ ખુરશી પડી હોય, ટેબલ પડ્યું, આપણને એમ લાગે ટેબલ ખુરશીની બાજુમાં છે, પણ એને પૂછો કે ભાઈ તું ક્યાં છો, એ કહે છે હું ઊંઘમાં છું, હું ટેબલ ખુરશીની પાસે નથી. એટલે એને એ જવાબે નહીં આપે, એ એવી ઊંઘની મસ્તીમાં મસ્ત છે કે એને જવાબે નહીં આપે ક્યાં છે. દુનિયાને દેખાય કે ક્યાં છે, એટલે જ્ઞાનીના બાજુમાં તો વસ્તુ પડી છે કે જ્ઞાનીનું શરીર છે, અજ્ઞાનીને દેખાય કે આ શરીર સાથે છે, પણ પોતે પોતે પોતાના ચૈતન્ય સ્વરૂપમાં છે એવી દશા જ્ઞાનીને પ્રગટ થઈ છે. આ કોના કારણે? કે આ મિથ્યાત્વ છૂટ્યું. આ મિથ્યાત્વ જે છે ને એ સાત વ્યસનના સેવન કરતાં પણ મોટું પાપ આ મિથ્યાત્વનું પાપ છે. આશ્રમનું આ 90,000 મિથ્યાત્વનો મતલબ અત્યારે 90,000 સમજવું. આશ્રમના 5 કારણોમાં આ મિથ્યાત્વ એ સૌથી ખતરનાક છે. અનાદિકાળથી આ નિગોદની પર્યાયમાં હતો, એ બટાટાની અંદર જેમ અનંત જીવ છે ને એ અનંત જીવમાં ત્યાં એમ માન્યું શરીરના અંદર આત્મા દાખલ થયો, આ મારો જન્મ થયો, મારું મરણ થયું, હું જન્મ્યો, હું મર્યો, હું જન્મ્યો, હું મર્યો, એ શરીરની અંદર આ નિગોદની અંદર જન્મ મરણ કર્યા. નરકના દુઃખ કરતાં નિગોદનું દુઃખ વધારે છે. 6 ઢાળા છે ને, 6 ઢાળામાં એ 4 ગતિના દુઃખનું વર્ણન કર્યું છે અને એમાં વધારે દુઃખથી ઓછા દુઃખ તરફ લઈ ગયા. તો એ 6 ઢાળામાં પહેલાં શરૂઆત કરી તિર્યંજ ગતિના દુઃખથી, પછી નરક ગતિ, પછી મનુષ્ય ગતિ, પછી દેવ ગતિ. પણ પહેલાં શરૂઆત કરી ત્યાં તિર્યંજથી. કોઈને એમ લાગે તિર્યંજમાં વધારે દુઃખ ક્યાં છે, નરકમાં લેવું હતું, પણ એ નિગોદ જે છે એ તિર્યંજ ગતિમાં છે. એટલે નિગોદથી શરૂઆત કરીને બતાવ્યું નરકના દુઃખ કરતાં નિગોદનું દુઃખ વધારે છે. નરકમાં જે દુઃખ છે એ જીવનના કાળ દરમિયાનનું આજે સંયોગમાં કે ભૂખ્યા રહ્યા, તરસ્યા રહ્યા, ઠંડી ગરમી, આવા બધા દુઃખ નરકમાં છે. અને નિગોદની અંદર જે દુઃખ છે એ દુઃખ જન્મ ને મરણનું દુઃખ છે. તમને કોઈ એમ કહે કે તમને 1 મહિના સુધી ભૂખ્યા તરસ્યા રાખશું, ઠંડીમાં કે ગરમીમાં રાખશું, બોલો આવી રીતે તમારા ભૂખ્યા તરસ્યા ઠંડી ગરમીમાં રહેવું છે કે તમને મારી નાખીએ? તો તમે કહેશો ના, મારી નહીં નાખતા, અમે રહેવા તૈયાર છીએ ભૂખ્યા તરસ્યા. એ ભૂખ અને તરસ કરતાં મરણનું દુઃખ વધારે છે. આ નિગોદિયા જીવો એક શ્વાસ લઈ એમાં 18 વાર જન્મ મરણ કરે છે, અને એ નિગોદનું દુઃખ સૌથી વધારે છે. અને એ નિગોદિયો જીવ આ માને છે આ શરીર તે હું છું, શરીર તે હું છું. જાગૃતિ એ રે એવું નિરાળાપણું તમને અનુભવમાં આવે કે આ શરીરની અંદર જ્ઞાન જે છે એ જ્ઞાનરૂપી દર્પણમાં આ શરીરનું પ્રતિબિંબ પડે છે,
ગાડીના સાઈડ ગ્લાસમાં જેમ પાછળની ગાડી આવતી હોય ને રિફ્લેક્ટ થતી હોય, પણ એ કંઈ મારી ન થઈ ગઈ એમ જાગૃતિ રહી કે આ મારા જ્ઞાનની અંદર આ જણાય છે બધું. જે જે પદાર્થોને તમે દેખતા હો એ હોશ, અવેરનેસ. કારણ કે જ્યારે પણ મારી પાસે સમય ઓછો હોય, કોઈ પૂછે કે તમે એક શબ્દમાં બતાવો ધર્મની વ્યાખ્યા એક શબ્દમાં, તો હું એટલું જ કહું છું, જાગો. બિકોઝ અવેરનેસ ઇઝ ધ સુપ્રીમ રિલિજિયન. જસ્ટ બી અવેર ઇચ એન્ડ એવરી મોમેન્ટ ધેટ આઈ એમ ધ સોલ એન્ડ કમ્પ્લીટલી સેપરેટ ફ્રોમ ધ બોડી એન્ડ ઓલ ટાઈપ્સ ઓફ મટીરિયલ આઉટર ઓબ્જેક્ટ્સ, ઇન્કલુડિંગ ઓલ ટાઈપ્સ ઓફ ઇમ્પ્યોર ફિલિંગ્સ એન્ડ ઓલ મોડિફિકેશન્સ ઓફ ધ સોલ, બિકોઝ ધ સોલ ઇઝ ઇટર્નલ, આઈ એમ ઇટર્નલ. એન્ડ એટ ધેટ મોમેન્ટ યુ વિલ ફીલ સેપરેશન ફ્રોમ ધ ઓલ મટીરિયલ ઓબ્જેક્ટ. ઇન્સ્પાઇટ ઓફ બિંગ વિથ બોડી, યુ વિલ ફીલ, યુ વિલ રિયલાઇઝ દેટ યુ આર આઉટ ઓફ બોડી. Whole world will see you that you are with the body, but you only will realize that you are not there at all. અને એવી જે દશા પ્રગટ થશે એ દશાથી ધર્મની શરૂઆત થાય છે. ત્યારે તે પહેલાં એમ થતું હતું કે ધન સંપત્તિ હતી એનું અભિમાન થતું હતું, હવે એમ થયું કે ધન સંપત્તિ છોડી નાખવાનું અભિમાન થઈ ગયું. પહેલાં પોતાને એમ માનતો હતો કે હું ઘરમાં રહું છું તે હું છું, અને પછી એમ માન્યું દીક્ષા લીધી તો એમ માન્યું કે જંગલમાં રહે છે તે હું છું. આ બેમાં ભૂલ આપણે એ જ કરી કે ઘરમાં રહું છું ત્યારે હું છું અને જંગલમાં રહું છું એ જંગલમાં રહેવાવાળો હું છું, પણ એમ નહીં માન્યું કે આ ઘર અને જંગલ એ બંનેથી ન્યારું, એ બંનેના ભેદો, આ તો શરીરની વાત થઈ, ઘરમાં શરીર છે ને જંગલમાં શરીર, એમ નહીં. પણ હું આત્મા પોતે પોતાના ચૈતન્ય સ્વરૂપમાં છું, આ સ્વીકાર આજ સુધી ન કર્યો. સ્વીકાર થતા તે એવી દશા પ્રગટ થાય. જેવો અહીંયા અનુભવ થયો કે હું ચૈતન્ય પરમાત્મા, કે એવી દ્રષ્ટિ પ્રગટ થઈ જગતના દરેક જીવમાં, પરમાત્મા દ્રષ્ટિ પ્રગટ થાય, આ પરમાત્માનો મેળો ભરાયો છે એમ દેખાય, એમ દેખાય. કારણ કે દ્રષ્ટિના અંદર જે હતું ને, દ્રષ્ટિમાંથી તે નીકળી ગયું. એ દ્રષ્ટિ તમે જેવું પોતે જેવું પોતાને અનુભવો છો ને, તમે બીજાને પણ એવા રૂપે સ્વીકારો છો. આમ એટલે કોઈ ચોર ચોરી કરનારું હોય ને, તો ચોરી કરનાર ચોરની પનિશમેન્ટ શું છે? પનિશમેન્ટ એ નથી કે એના ઉપર કોઈ ભરોસો નથી મૂકતું, ખરી પનિશમેન્ટ એ છે એને કે એ કોઈના ઉપર ભરોસો નથી મૂકી શકતો. ચોર એને એમ જ લાગે આ તો ચોર નહીં હોય ને, એક વસ્તુ આમના મૂકશે તો એને વિચાર આવશે કોઈ ચોરી તો નહીં જાય ને. કારણ કે એના અંદર એ જ છે કે જેવો પોતાને માને છે એટલે બધા એને એવા જ દેખાય કે આ તો આવું નહીં હોય ને. તો જેવા તમે પોતાને અનુભવો, એટલે જ્ઞાની પોતાને અનુભવે છે કે હું ચૈતન્ય પરમાત્મા છું, તો જ્યાં દેખે છે આ પરમાત્મા છે, આ પરમાત્મા છે, એ દ્રષ્ટિ તે એવી પ્રગટ થઈ છે. આ જાગૃતિથી ધર્મ છે, દરેક જીવ માટેનો આ ધર્મ છે. આ સ્વરૂપ જે છે ને, મિથ્યાત્વનું સ્વરૂપ. ક્રિયાકાંડમાં એવું છે કે ક્રિયાકાંડ, કોઈકના ક્રિયાકાંડ અલગ છે, કોઈકના ક્રિયાકાંડ અલગ છે. ક્રિયાકાંડમાં ભેદ હોઈ શકે, કોઈ દેરાવાસીની પૂજા અલગ છે, સ્થાનકવાસીનું કંઈક અલગ હોય, દિગંબરનું કંઈક અલગ હોય, આ ક્રિયાકાંડ અલગ અલગ હોઈ શકે. એમાંય પાછા જૈનને અલગ હોય તો ક્રિશ્ચિયનને તો અલગ રીતે હોય, મુસ્લિમને એના અલગ રીતે હોય, આ ક્રિયાકાંડ બધાના અલગ અલગ હોઈ શકે. પણ એ ક્રિયાકાંડની અંદર જે ભૂલ થઈ રહી છે, ભૂલ બધાની સરખી, કે ક્રિયા જે થઈ રહી છે એ ક્રિયા મારી છે એવું માને છે, આ મિથ્યાત્વ. એ બધાને એક સરખું એવું, એમાં કોઈ ભેદ નથી કે આ શરીરની ક્રિયા, એટલા માટે જ તે કે આ મિથ્યાત્વ બધાનું સરખું છે, એટલા માટે એ કે મિથ્યાત્વથી મુક્ત થવાનો ઉપાય, અને એ ઉપાયનો, ઉપાયની પ્રાપ્તિ જે છે ને, એ પણ બધા જીવોને પ્રાપ્ત થઈ શકે છે. એટલે ભગવાનના સમોરમાં ગાય ભેંસ પણ કેમ ભગવાનના સમોસરણમાં? એટલા માટે, કારણ કે એને તે આવી જ ભૂલ થતી હતી કે શરીર એટલે હું, અને ભગવાને કીધું કે તું શરીર નથી, એમ ભૂલ તો એને એ જ થતી હતી. અને એટલા માટે જ તે આ બધા જીવો માટે આ છે. એટલે આત્મસિદ્ધિ શાસ્ત્રને લઈને હમણાં જ જ્યારે હું 142 કન્ટ્રીઝનું ટ્રાવેલ કરીને આવ્યો, ને અકોર્ડિંગ ટુ ગિનિશ બુક વર્લ્ડ રેકોર્ડ, આઈ એમ ધ ફર્સ્ટ ઇન્ડિયન સિટીઝન હુ હેઝ ટ્રાવેલ મેક્સિમમ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. અને હમણાં જ તે એક અમારો પ્રોગ્રામ હતો કે આવી રીતે આઈ એમ ધ ફર્સ્ટ ઇન્ડિયન સિટીઝન નેશનલ કે જેણે આવી રીતે આ કર્યું, એન્ડ આઈ એમ વેરી હેપી ટુ સે ધેટ આઈ હેવ ગોટ ધીસ ચાન્સ બિકોઝ ઓફ આત્મસિદ્ધિ શાસ્ત્ર. કારણ કે એની સાથે સાથે આત્મસિદ્ધિનું નામ પણ લખાયું કે કેમ ટ્રાવેલ કર્યું તું, બિકોઝ ઓફ આત્મસિદ્ધિ શાસ્ત્ર. આ વિતરાગી પરમાત્માની વાણી,
આ બધા જ જીવોને અધિકાર છે. આ જૈન ધર્મનું શાસ્ત્ર જ નથી, આત્મસિદ્ધિ શાસ્ત્ર જૈન ધર્મનું શાસ્ત્ર નથી. આ જૈન ધર્મનું શાસ્ત્ર એક શબ્દ, એક સિમ્બોલ એના ઉપર લગાડી દીધો એટલે મુસ્લિમ આત્મા નહીં લે, ક્રિશ્ચન આત્મા નહીં લે, આ જૈન ધર્મનું છે. મેં ખાલી એ વર્ડ કાઢી નાખ્યો અને ખાલી એ કીધું કે જગતના બધા તે જીવો માટેનું આ શાસ્ત્ર છે. જે જીવ દુઃખી છે ને સુખી થવા માંગે છે એના માટે, કારણ કે એક વર્ડ જૈન શબ્દ છે ને, એક એવી રીતે અત્યારે આખા વર્લ્ડમાં એવી રીતે ઓળખાય છે, જેમ ક્રિશ્ચન, જેમ મુસ્લિમ, એમ જૈન. એને એમ નથી સમજતા કે ઇટર્નલ ટ્રુથ, જૈન મીન્સ ઇટર્નલ ટ્રુથ, એવા રૂપે નથી એક્સેપ્ટ કરતા. અને એટલા માટે થઈને 142 કન્ટ્રીઝમાં એક પણ નેશનલ લાઇબ્રેરી, પબ્લિક લાઇબ્રેરી, સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, ચર્ચ, મસ્જિદ, માવાર શારોન ચર્ચ સુરાબાયાનું મોટા મોટું એવું ચર્ચ, પછી એવી રીતે તે જકાર્તાની મસ્જિદ ઇસ્તિકલાલ, એક સમયમાં એવી રીતે મક્કા મદીના પછી એ મોટા મોટી મસ્જિદ હતી સાઉથ ઇસ્ટ એશિયાની અંદર, એ મસ્જિદમાં બધે અમે આ શાસ્ત્રને પ્રેઝન્ટ કરીને ત્યાં એસ્ટાબ્લિશ કર્યું કે આની અંદર જે વાત છે એ શેની વાત છે. આઈ નેવર મેન્શન જૈનિઝમ. એ લોકો પૂછે કે આમાં શું છે, આર્ટ ઓફ લિવિંગ, પોઝિટિવ થિંકિંગ, અવેરનેસ, ટ્રુ હેપીનેસ, સેલ્ફ રિયલાઇઝેશન. હવે આવી બધા આવા જ વર્ડ્સ જો તમે યુઝ કરો એ લોકોને કંઈ વાંધો નથી, કોઈ પણ જીવ આને સાંભળવા માટે. એન્ડ ધેટ ઇઝ ધ રીઝન આઈ હેવ સ્ટાર્ટેડ ધેટ મિશન વિથ ટુ સ્લોગન્સ, હ્યુમેનિટી બિફોર સ્પિરિચ્યુઆલિટી એન્ડ કનેક્શન બિફોર કરેક્શન. આઈ ડોન્ટ વોન્ટ ટુ કરેક્ટ એનીબડી ઇન ધીસ યુનિવર્સ, જસ્ટ વોન્ટ ટુ કનેક્ટ ટુ પીપલ એન્ડ લેટ ધેમ કરેક્ટ ધેમ સેલ્ફ. આ બહુ જરૂરી છે કે તમે પહેલાં તે ત્યારે, હમણાં જ તે હું શારજાની એ લાઇબ્રેરીમાં હતો, ત્યાં યુએઈમાં શારજાની પબ્લિક લાઇબ્રેરીના અંદર આ આત્મસિદ્ધિ શાસ્ત્રને પ્રેઝન્ટ કર્યું, તો એ લોકોએ પૂછ્યું કે આમાં શું છે. તો મેં એમને એ જ ખાલી વાત કરી કે જો ત્રણ જણા હોય એમાં એક પહેલી વ્યક્તિ એવી છે કે જેને તમે પ્રેમ કરો છો, બીજી વ્યક્તિ એવી છે જેને તમે નફરત કરો છો, અને ત્રીજી વ્યક્તિને તમે પ્રેમ નફરત કંઈ નથી કરતા. તો જેને પ્રેમ કરો છો એ દૂર જાય તો તમને દુઃખ થાય છે, જેને નફરત કરો એ તમારી નજીક આવે તો તમને દુઃખ થાય છે, અને જેને તમે પ્રેમ નફરત કંઈ ન કરો તો એ જાય આવે કંઈ નથી થતું, શાંતિ. એટલે એ જ કે તમે પ્રેમે છોડો નફરત છોડો તો સુખી થવાનો ઉપાય છે. અને ભગવાને એ જ કીધું છે કે યુ રિનાઉન્સ ઓલ ટાઈપ્સ ઓફ ફિલિંગ્સ ઓફ લવ એન્ડ હેટ, યુ વિલ બી હેપી. હવે જો હું એને એમ કહું કે જૈન ધર્મમાં એમ કીધું છે તો કે બહાર લઈ જાઓ આમાં નથી જોતું, પણ એને એમ કીધું કે આમાં આર્ટ ઓફ લિવિંગ છે અને ટ્રુ હેપીનેસ, અને એને જો તમે નેચરને મુખ્ય રાખીને, સ્વરૂપને મુખ્ય રાખીને વાત કરો તો સ્વીકાર થશે. એટલે ધેટ ઇઝ આઈ સેડ કે કનેક્શન પહેલાં બહુ જરૂરી છે દરેક જીવ સાથે, ને એટલા માટે ત્યાં મસ્જિદમાં, ચર્ચમાં, અત્યારે સિંગાપોરની અંદર સૌથી વધારે હમણાં આત્મસિદ્ધિ શાસ્ત્રની એવી રીતે સ્થાપના થઈ, એસ્ટાબ્લિશમેન્ટ એવી રીતે સિંગાપોરમાં થયું. હમણાં જ તે મારા પાસપોર્ટમાં 112 નંબરનો સ્ટેમ્પ પડ્યો સિંગાપોરનો, અને એ સિંગાપોરની અંદર ગૂગલ મેપની અંદર અમે આખું એવી રીતે કર્યું. તમે સિંગાપોરની અંદર કોઈ પણ જગ્યાએ ઉતરવાનું કહો ને કે અમને આ પોઈન્ટ ઉપર સિંગાપોરમાં ઉતારી દો, આખા સિંગાપોરમાં આ પોઈન્ટ ઉપર ઉતાર તમને ત્યાં ઉતારી દઈએ, અને પછી તમે આગળ જાઓ 5 મિનિટ, પાછળ જાઓ 5 મિનિટ, ડાબી બાજુ, જમણી બાજુ જ્યાં રસ્તો છે ત્યાં 5 મિનિટ વોક કરો, તમને આખા સિંગાપોરમાં ક્યાંક ને ક્યાંકથી ચાલતા 5 મિનિટમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર મળી જશે આજે. એટલે આ બધી જ જગ્યાએ, અને મારો ભાવ એ છે કે આ બધા જ જીવને આ વાણી પહોંચે. તમે એને બાંધી ન દો કે આ જૈન ધર્મ નહીં, મુસ્લિમ, ક્રિશ્ચિયન કોઈ પણ હોય, આવ જાનવરો માટે પણ ભગવાને ના નથી પાડી. એક કથા થતી હતી, એ કથામાં એક સંત કહેતા હતા કે, કારણ કે એમાં એમ હતું કે બધા જે શેડ્યુલ કાસ્ટના જે લોકો હોય એને ટેમ્પલમાં આવવાની મનાઈ છે, તો એ કહેતા હતા કે આવું બધું ક્યાંથી લઈ આવ્યા, કે મને કે ઘણીવાર આશ્ચર્ય થાય કે ભગવાનના મંદિરમાં રાતના ટાઈમે ઉંદડા ફરતા હોય, ઉંદડાને જવાની છૂટ અને પેલા માણસને જવાની છૂટ નહીં, આવું ક્યાંથી લઈ આવ્યા. આપણે જ બાંધી દીધું છે, આપણે જ તે એને લિમિટમાં બાંધી દીધું છે કે આ અમારું છે, આ તમારું નથી. એટલે આને જો કે એ આ એવા એવું મંદિર છે કે એવો કોઈ આત્મા કે જેણે પોતાના બધા જ રાગ દ્વેષને છોડીને એવી વિતરાગતા પ્રગટ કરી એ ભગવાન આ છે. એવી રીતે જો રાખીએ તો કોઈને પણ એમ થાય કે આવા જીવને તો હું પણ વંદન કરું છું કે જેને આ બધા પ્રકારના વિકારો છોડ્યા. સ્વરૂપને આગળ રાખો અને વ્યક્તિને પાછળ રાખો. આપણે અત્યાર સુધી વ્યક્તિને પ્રાયોરિટી આપીએ છીએ અને સ્વરૂપને પાછળ રાખીએ છીએ, અને વ્યક્તિને સાંભળવા માટે પેલો તૈયાર નથી થતો. વ્યક્તિથી પાસ થઈને સ્વરૂપ સુધી પહોંચવું પડે છે ને, જે એનામાં અત્યારે તાકાત નથી કે વ્યક્તિને પાર કરવા જાય. વ્યક્તિનું નામ પડતા જ કહે છે આ બંધ કરો, નથી સાંભળવું.
અને સ્વરૂપને આગળ રાખીએ તો જગતના જીવોને આ રીતે આત્મસિદ્ધિ શાસ્ત્ર અમે 1,00,000 જગ્યાએ આ 142 કન્ટ્રીમાં પહોંચાડ્યું અને એવી રીતે એની સ્થાપના કરી કે આજે મેડાનની અંદર બતાકનીઝ લેંગ્વેજમાં જ્યારે મેં ટ્રાન્સલેશન કર્યું હતું અને ટ્રાન્સલેશન કર્યા પછી મારી સાથે એક પ્રોફેસર હતા અને એ બેઠા હતા અને એમણે પોતે જ તે એટલી મોઢામાંથી વાસ આવતી હતી, સી ફૂડ ખાતા હતા અને ખાઈને આવ્યા હતા અને એટલી મોઢામાંથી વાસ આવે ચેક કરતા હતા અને પછી એમને ચેક કરતાં કરતાં તે એ ગાથા આવી 135મી, સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય. મને કે આવા બધા ભગવાન કેવી રીતે હોય? જીસસ જ ભગવાન કહેવાય, આપણે બધા ભગવાન ન કહીએ એમ કે. પછી એને બધું સ્વરૂપ બતાવ્યું કે પોટેન્શિયલ પાવર જે અંદરમાં રહેલો છે દરેક આત્મામાં એ આવી રીતે હોય છે અને એક્સપ્લેન કર્યું એને. તો એને એટલું ગમ્યું પછી કે આ તો કે બધાને સમજવું જોઈએ, આ વાત બધાએ જાણવી જોઈએ, એ યુનિવર્સિટીની અંદર કે આ બધા છોકરાઓએ ભણવું જોઈએ. 2016ના જુલાઈ મહિનામાં સ્પેશિયલી એ લોકોએ બોલાવ્યો, યુનિવર્સિટીની અંદર આત્મસિદ્ધિ શાસ્ત્રને સિલેબસમાં રાખવામાં આવ્યું મેડાનની અંદર. આ બધા જ જીવો માટે છે, કારણ કે એમાં એમને નહીં કીધું આ જૈન ધર્મ, આમાં ઇટર્નલ ટ્રુથ છે, તમે ખાલી આને સ્વીકાર કરો. ખાલી શબ્દના કારણે આ દુનિયા સત્યને પામતા વંચિત રહી ગઈ છે, પરમ કૃપાળુ દેવે લખ્યું. અને આ પરમ કૃપાળુ દેવનું સપનું હતું લેટર નંબર 27ના અંદર કે આ દુનિયા જે છે સત્યને પામતા વંચિત રહી, કારણ કે એક શબ્દ કયો વાપર્યો છે એ બહુ અગત્યનો છે. એક માણસને કીધું એ જાનવર કેસે હો, તો ખરાબ લાગી ગયું, એ જાનવર કેસે હો. અને એને કીધું અરે શેર કેસે હો, તો ખુશ થઈ ગયો, મુજે શેર કે બોલાયા. શેર એટલે જાનવર છે, પણ નામ કયો વર્ડ કયો તમે બોલ્યા છો એ બહુ અગત્યનું છે. કેસે હો શેર, તો આનંદ થઈ ગયો. શબ્દના કારણે થઈને આપણે અટકેલા છીએ અને એટલી જ આપણી સંકુચિત દ્રષ્ટિ છે. અને જ્યાં સુધી આ દ્રષ્ટિ છે ત્યાં સુધી જગતના જીવો સુધી કનેક્ટ થવા માટે એવી રીતે ત્યાં બ્રિટિશ લાઇબ્રેરીના અંદર આ શાસ્ત્રને સ્થાપિત કરવામાં આવ્યું. વોશિંગ્ટનથી આપણા માટે ખાસ આત્મસિદ્ધિ શાસ્ત્રનો એવોર્ડનો લેટર આવ્યો કે અમારા માટે કોંગ્રેસ લાઇબ્રેરીના અંદર વોશિંગ્ટનમાં આ શાસ્ત્રની જ્યારે સ્થાપના થઈ, કારણ કે આના અંદર ઇટર્નલ ટ્રુથ છે બસ, કે કોઈ પણ વ્યક્તિ જો આ વસ્તુ મારી છે એમ માને અને વસ્તુ તૂટે તો દુઃખ થાય છે, આ વાત આમાં બતાવી છે. કોઈ વ્યક્તિ એમ માને કે આ વસ્તુ મારી નથી અને એ વસ્તુ તૂટે ફૂટે કાંઈ નથી થતું, તો સીધું કારણ કે દુઃખનું કારણ જે છે, દુઃખનું કારણ ઘટના નથી, દુઃખનું કારણ એ માત્ર એનું પોતાપણું છે. અને પોતાપણાનું નામ તો મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વ જ દુઃખનું કારણ છે. શબ્દ કયો છે એ જગ્યા છે. હવે એક મકાનમાં આગ લાગી છે તો એ કાકા છે મકાનમાંથી બહાર આવી ગયા, અરે કે મારું બધું લૂંટાઈ ગયું. બહુ દુઃખી થતા હતા, એટલા રડતા હતા કે મારું બધું જ જતું રહ્યું. પાડોશીમાંથી એક છોકરો આવ્યો, એને પૂછ્યું કે કાકા શું થયું? તો કે દેખાતું નથી મારું બધું લૂંટાઈ ગયું, બળી ગયું. તો કે મેં ગઈકાલે તમારા છોકરાને કોઈની સાથે વાત કરતા જોયો હતો કે આ મકાન તો વેચી નાખ્યું છે. તો કે અચ્છા તો સારું એમ કરીને બસ. હવે મારું કે હવે બળી તો રહ્યું છે, પણ બળી રહ્યું છે મારું નથી બળતું, હવે બળી રહ્યું છે મારું નથી બળતું. ઘટના દુઃખનું કારણ નથી, એનું અટેચમેન્ટ મારું બળે છે એ દુઃખ. ત્યાં છોકરો આવ્યો, છોકરો કે પપ્પા શું થયું? તો કે જો ને બેટા બળી ગયું, પણ પાડોશીએ કીધું ગઈકાલે તે વેચી નાખ્યું હતું. પપ્પા વેચવાનું હતું, કેન્સલ થઈ ગયું હતું. પાછું રડવાનું ચાલુ, અરે મારું બળી ગયું બધું. એટલે આ નજરની સામે આપણને દેખાય છે કે ઇન્સિડન્ટ ઇઝ નોટ કોઝ ઓફ અનહેપીનેસ, જે આપણું અટેચમેન્ટ જે છે એ જ તે. અને આ બધા જ જીવો માટે સેમ લાગુ પડે છે, પછી એ ક્રિશ્ચિયન હોય, મુસ્લિમ હોય, હિન્દુ હોય. એટલા માટે આ ધર્મ બધા જ જીવો માટે છે અને એટલા માટે તે બધે ત્યાં પહોંચ્યું. એટલે આફ્રિકાની અંદર મોમ્બાસાની જેલમાં 300 પ્રિઝનર્સ અત્યારે શાકાહારીથી આત્મસિદ્ધિ શાસ્ત્રનો પાઠ ચાલે છે મોમ્બાસામાં. કેમ? હું વિયેટનામની, ફિલિપિન્સની, ઇન્ડોનેશિયાની, ચિત્તોડગઢના અંદર બધી જેલોમાં જ્યાં જ્યાં આત્મસિદ્ધિને લઈને સ્થાપના માટે ગયા, એક જ વાત કરીએ, આ બધા જ જીવો માટે છે. વાય શુડ વી ડિસ્ટિંગ્વિશ સોલ્સ ઇન ટુ કાસ્ટ એન્ડ ક્રીડ ને આ બધાની અંદર નહીં. તમને તો ખબર જ નથી જ્યારે જન્મ્યા ત્યારે કોને જૈન કહેવાય, કોને હિન્દુ કહેવાય, કોને મુસલમાન કહેવાય. તમારી અંદર સ્ટોર કરવામાં આવ્યું છે, નાનપણથી સ્ટોર કર્યું. એટલે સંન્યાસી એ નથી જે ઘરને છોડી દે, પરિવારને છોડી દે. સંન્યાસી એ છે કે નાનપણથી જે એના અંદર સ્ટોર કરી નાખ્યું હતું એ રિટર્ન કરી દે. પતી ગયું, એ થઈ ગયો ત્યાગી. હવે એ પોતાની પાસે કચરો રાખવા નથી માંગતો કે તમે જે સ્ટોર કર્યું હતું.
આ એના જેવું છે. ટીવીમાં તમે જો નિરમા વોશિંગ પાવડર, હવે સવારથી ટીવીમાં તમે જોતા હો અને તમે સાબુ લેવા માટે કરિયાણાની દુકાને ગયા કે ભાઈ સાબુ આપો, તો કરિયાણાવાળાએ પૂછ્યું કયો, તમે કીધું નિરમા. તમે નિરમામાં પ્રેમ નથી જાગ્યો કાંઈ, પણ આખા દિવસ સાંભળી સાંભળીને સ્ટોર થઈ ગયું હતું. પહેલાં એ સાંભળ્યું ક્રિશ્ચન, નાનપણથી પહેલાં એ તો પૂછ્યું નહોતું, હજી તો આમ જન્મ્યો હતો ત્યારથી જ તે જીસસનો ફોટો બતાવી દીધો, ત્યારથી જ તે કુરાન હાથમાં પકડાવી દીધું, ત્યારથી જ તે મહાવીર ભગવાન કહી દીધું, બધાને સ્ટોર કરી દીધું છે. અને એમાં તે મોટા થાય છે, અને એમાં જ મોટા થાય છે. એટલે જે પોતાની જે અંદરનું જે શોધ કરવાની હોય એ શોધ કરવાનું રહી જ જાય છે. એને જવાબ મળી ગયો હતો જન્મથી. આખી પૃથ્વી ઉપર મા બાપ પોતાના છોકરાને જવાબ આપી દે છે, અને જવાબ ત્યારે આપે છે જ્યારે છોકરાએ ક્વેશ્ચન જ નથી પૂછ્યો. અને વિધાઉટ ક્વેશ્ચન કોઈ આન્સર મળી જાય, એ આન્સરનું કોઈ ફળ ન મળે. છોકરાને પ્રશ્ન જાગવો જોઈએ, અંદરમાં જિજ્ઞાસા જાગવી જોઈએ, અને જિજ્ઞાસાથી જે એનો ઉત્તર મળે એનાથી કંઈક વિચાર ચાલે અને એ પ્રાપ્તિનું કારણ બને. પૂરી રીતે ખાલી થઈ જાય. બસ જે પણ બધાએ સ્ટોર કર્યું છે, સમાજે નાખી દીધું, આણે નાખી દીધું, અને એક સ્થિતિ એવી આવે છે જ્યારે તમે બીજાને પછી તમે એક રિસ્પેક્ટ જે આપવું, માનવતાનું રિસ્પેક્ટ આપવું જોઈએ, પણ નથી આપી શકતા. પછી ત્યાં એ જ ભેદ દેખાય, કોણ છે તરસ્યું, મુસ્લિમ છે કે હિન્દુ છે કે જૈન છે, તરસ્યો કોણ છે, તો એને પાણી પીવડાવું, કોણ છે પહેલાં એ જાણી લઉં. એટલા માટે પૂરી રીતે ખાલી થઈ જાઓ. મને ખબર નથી તમે કોણ છો, મારા માટે ચૈતન્ય પરમાત્માઓ, લાંબી યાત્રા કરીને થાકીને આવેલા બેઠેલા અહીંયા પરમાત્માઓ છો. બસ એવી દશા પ્રગટ થાય, તમને બધા જીવ માટે એવો ભાવ આવશે, ભગવાન મારે નથી પડવું આ ભેદની અંદર. અને એવી દ્રષ્ટિ પ્રગટ થાય, એ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે પૂરી રીતે. અને એટલા માટે હમણાં જ પપુઆ ન્યુગિનીની અંદર મનુષ્યનું માંસ ખાવાવાળો, એવો માંસ ખાવાવાળો, મનુષ્યનું માંસ ખાવાવાળો જ્યારે મને હમણાં મળ્યો, મુલાકાત થઈ પપુઆ ન્યુગિની. આજે ફૂલચંદ વેજીટેરિયન રેસ્ટોરન્ટ આપણે 18 કન્ટ્રીમાં ખોલ્યા છે અમારા સાધકોએ. પપુઆ ન્યુગિનીના ફૂલચંદ વેજીટેરિયન રેસ્ટોરન્ટનો ઓનર એ પોતે બન્યો. સાંજે 6:30 વાગ્યા પછી એ રેસ્ટોરન્ટ બંધ થઈ જશે, અને પ્યોર જૈન બધી વસ્તુ એની અંદર. એ જે લોકો 35-40 જણા અત્યારે ત્યાં ભોજન કરે, જે રોજ નોનવેજ સિવાય બીજું કંઈ નહોતા ખાતા, પરિવર્તન આવી શકે છે જીવોની અંદર. આપણે ખાલી એમ માની લીધું છે કે આ પાપી, આ તો આવા નહીં. અને એને પાપી માનીને તમે એનું અહિત નથી કરતા, તમે પોતાનું અહિત કરો છો. કોઈને પરમાત્મા દેખીને એ પરમાત્મા નથી થવાનો, પણ તમે પરમાત્મા થવાના, કારણ કે તમારી દ્રષ્ટિ બદલાડી એના કારણે તમારું હિત થવાનું છે. પોતાના હિતના માટે થઈને તે બીજાને પરમાત્મા રૂપે દેખો. એટલા માટે ગાંધીજીએ 27 ક્વેશ્ચન્સ પૂછ્યા હતા કૃપાળુ દેવને, અને 27 પ્રશ્ન જે આફ્રિકા સાઉથ આફ્રિકાથી પૂછ્યા. આ પણ હતો કે સાપ કરડવા આવે તો એને મારવો કે ન મારવો. સાપને તમે કરડવા આવે, સાપ ઉપર તમે પગ ન મૂકો, સાપને ન મારો, તમે સાપને નથી બચાવતા, એકલા સાપને નથી બચાવતા, તમે પોતાને અધોગતિમાં જતો બચાવો છો. તમે પોતાને જ બચાવ્યો છે, ઉપકાર તમે પોતાના ઉપર કર્યો છે. તમે કોઈને પરમાત્મા રૂપે દેખીને તમે એના ઉપર ઉપકાર નથી કર્યો, તમે પોતાના ઉપર ઉપકાર કર્યો છે કે પોતાને ભટકાવતા હતા, હવે ભટકાવવાનું બંધ થઈ ગયું. પોતાનું પરિભ્રમણનું જે કારણ હતું એ કારણ હવે છૂટી ગયું. એક એકને દેખવાથી કંઈ નહીં થાય. ખાલી એક અહીંયા દેખાયો કે બધામાં પરમાત્મા દેખાશે. એક દર્પણ છે, એમાં દાગવાળો ચહેરો દેખાણો, બીજા દર્પણમાં દાગવાળો ચહેરો દેખાણો, એવી રીતે 100 દર્પણમાં જશો દાગવાળો ચહેરો દેખાશે. પણ પોતાના ચહેરાનો દાગ હટાવી દીધો, હવે 100ની સામે જશો તો ચોખ્ખો ચહેરો દેખાશે. દર્પણમાં કંઈ નહોતું કરવાનું, અહીંયા ચહેરા ઉપર દાગ હટી ગયો કે હવે ત્યાં ચોખ્ખો ચહેરો દેખાય છે. જે સમયે એવું અનુભવ થાય કે હું શુદ્ધાત્મા છું, પછી એક એકની પાસે અભ્યાસ નથી કરવાનો કે આને પરમાત્મા દેખવું, આને પરમાત્મા દેખવું, આને પરમાત્મા દેખવું, નહીં. એ ઓટોમેટિકલી એવું દેખાય છે, કારણ કે અહીંયા એવું દાગ જે અહીંયા લાગ્યો તો એ નીકળી ગયો છે, એ મિથ્યાત્વનો દાગ છે. એ મિથ્યાત્વથી મુક્તિ થાય એના માટે થઈને આજે આપણે મળ્યા છીએ. એટલે દરેક સમયે આ જાગૃતિ રહી કે જગત જે છે એ જગત આખું જગતમાં છે, મારામાં ક્યાંય નથી. અનંત 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 પરિભ્રમણ કર્યા પછી આ વાત કાનમાં પડે છે. ધન્ય ભાગી છે એ જીવો જેના કાનમાં આ વાત પડે છે.
એટલે તો જેના પુણ્યના ઉદય એવા આવે છે એના કાનમાં પડે છે. જેમ હમણાં આપે કહ્યું, હું મલેશિયાના અંદર એરપોર્ટ પર જ્યારે ઉતર્યો હતો ત્યારે હું મલાયુમાં પહેલાં વાત કરતો હતો, મલાયુ ભાષામાં જ્યારે હું વાત કરતો હતો પહેલી વાર, ત્યારે જ ઇમિગ્રેશન ઓફિસરે પાસપોર્ટમાં જ્યારે સ્ટેમ્પ માર્યો હતો કે આવી રીતે કેમ તમને આવડે છે એવી રીતે, એટલે ત્યારે તરત જ તે એક ઘટના મને સ્મરણમાં છે કે એણે સ્ટેમ્પ જ્યારે માર્યો ત્યારે મારા મોઢામાંથી એવી રીતે વાક્ય નીકળ્યું હતું, પહેલું જ તે ત્રિમકાસી ત્રિમકાસી બગીમાના અંડા તાવ ત્રિમકાસી સૈવડે પરના ડિસેની બને કાલી સબલો મિડપિનની. હે કે આવી રીતે કે આવી રીતે, એટલે મેં એને થેન્ક યુ કીધું. તો કે આ એની ભાષામાં કેમ કીધું, પાસપોર્ટમાં પહેલી એન્ટ્રી છે અને આવી રીતે મેં એને કીધું હું અહીંયા આવી ગયેલો છું. તો કે ક્યાં છે આમાં કોઈ સ્ટેમ્પ તો દેખાતો નથી, આ નકલી પાસપોર્ટ છે, તો અસલી પાસપોર્ટ ક્યાં છે, આની પહેલાંના ભાવમાં આવી ગયો છું. અને એ રીતે કરતા પછી મારી ચર્ચા થઈ હતી અને એવી રીતે અમે બેઠા અને પછી તેણે મને અંદર લઈ ગયા હતા અને પછી બેઠા અને પછી બધી વાત કરીને એ વખતેના સંસ્મરણ, એ પોતે ત્યાંથી મલેશિયાથી ઇન્ડિયા ઉમરાળા સુધી આવી ગયા સાધના કરવા, કે હવે તો એનો હવે કાળ પાક્યો, એને મળવાની હતી આત્માની વાત અને મારે એ દેશમાં જવાનું હતું. આવા તો એક નહીં, આ 142 દેશમાં એવી એવી ઘટનાઓ ઘટી છે કે જ્યાં જે જીવોને આવી રીતે આમ મળવાનું હતું. આફ્રિકાની અંદર એવી રીતે એક માંસ વેચવાવાળો એવી રીતે વેપારી માંસ વેચે, 27 ડિસેમ્બર 2014 મારો એક લેક્ચર હતું નોન વાયલન્સ ને વેજીટેરિયનિઝમ પર અને ત્યાંની લેંગ્વેજમાં હતું એ તે કિન્યા રુવાન્ડનમાં, રુવાન્ડા કન્ટ્રીના અંદર. અને ત્યારે પછી એવી રીતે ત્યાં રસ્તા પર એ દુકાન હતી, બધું માંસ લટકતું હતું દુકાનમાં. તો એ ભાઈએ મને કીધું જેણે ઓર્ગેનાઇઝ કર્યું હતું કે આ ભાઈ છે ને દુકાનમાં આવવા, આ પ્રવચનમાં દુકાનમાં બેઠા પ્રવચનમાં આવવાના છે. મને આનંદ થયો, સારું છે આ ભાઈએ પ્રવચનમાં આવશે. 4 વાગ્યાનો પ્રવચનનો ટાઈમ હતો, 4 વાગે આ ભાઈએ ફોન કર્યો કે ચાલો કે પ્રવચન ચાલુ થાય, તમારે દુકાન બંધ નથી કરી હજી? તો કે ના, દુકાન બંધ નહીં થાય, કારણ કે દુકાન ઉપર બેસવાવાળું કોઈ મળ્યું નથી મને અને સિઝનનો ટાઈમ છે, ક્રિસમસના દિવસો ચાલે છે, એટલે કે હું નહીં આવી શકું. 15 મિનિટ પછી આવ્યા અને 15 મિનિટ પછી આવ્યા કે કોઈ મળી ગયું બેસવાવાળું. અને એ સાંભળ્યું અને પછી આપણું એક પુસ્તક છે જંગન બુનુસાયા, એક ઇન્ડોનેશિયન લેંગ્વેજમાં લખાયેલું છે એનું છે, ડોન્ટ કિલ મી, મને ન મારો. તો એના અંદર 365 કારણો બતાવ્યા છે વાય ટુ બી વેજીટેરિયન. એ બધા કારણો જ્યારે એને બતાવ્યા ને એમાંથી એ 27 ડિસેમ્બર 2014 આજની તારીખ સુધીમાં એ દુકાનના રસ્તા ઉપર નથી ગયા, એ પોતે અનાજની ગોણીને બોરીનું ઉંચકવાનું કામ કરે છે, ઓલું હમાલીનું કામ કરે, એવું કામ કરે છે પોતે ઉંચકવાનું. પરિવર્તન આવી શકે છે એટલે કોઈ પણ જીવ હોય, તમે પોતે એવી દ્રષ્ટિ, કપડું ગમે એટલું મેલું થાય તમે ફેંકી નથી દેતા, એટલા માટે કારણ કે મેલ ધોવાઈ જશે. એવી રીતે તે ગમે એટલા પાપના મેલ લાગ્યા એ છૂટી શકે છે. પણ એ જ તે વાત્સલ્યથી તમે પહેલાં એને મળો, વાત્સલ્ય આ બહુ જ જરૂરી છે. એટલા માટે હું ખાસ કહું છું જે બહુ જ મરતું જાય છે કોરિયાની અંદર, થાઈલેન્ડ, તાઇવાન, ચાઈના, જ્યાં જ્યાં પણ બુદ્ધિસ્ટ વિહાર, આ બુદ્ધા વિહાર, આ માત્રયામ, ત્યાં બધે જ્યાં જ્યાં અમે ગયા ત્યાં એ લોકો આમ મળે ને એવી રીતે, તો એટલા આત્મીયતાથી એના હાથ આમ સીધા રાખ્યા હોય, સીધા હાથ રાખીને આમ ચૂકી બધાને આમ એવી રીતે મળશે અને એટલું વાત્સલ્ય એવું હાસ્ય હશે, સ્મિત આપશે એકબીજાને, કે આપણને એમ લાગે કે આપણે એ જગ્યાએ હું તો પહેલી વાર ગયો ને એણે એવી રીતે સ્માઇલ આપી, મને એમ થયું કે આપણે મળ્યા તો નથી ભાઈ, એવી રીતે જાણે આપણે કેટલાય વર્ષના ફ્રેન્ડ્સ હોય એ આપણે મળ્યા તો નથી. પછી ખબર પડી કે ત્યાંની તો સ્ટાઇલ જ એવી છે કે આવી રીતે જ મળવાનું. ત્યારે મને એમ લાગે ઘણી વખત આમ અંદર દેરાસરમાં આવતા હોય ને એમ લાગે લોકો એવી રીતે મોઢું લઈને આવતા હોય, આમ એકબીજાને મળે ને તોય ત્યાં એ જે વાત્સલ્ય આપવું જોઈએ એવું નથી, મરતું જાય છે, જાણે પેલો આત્માના ધ્યાનમાં લીન થઈ જવાનો હોય હમણાં જ, એવી રીતે કાંઈ સંસારમાં ગમતું ન હોય એવી રીતે, અંદરમાં બધું જ ગમી રહ્યું છે પણ એક એ જે અંદરથી, એટલે હું કહું છું કનેક્શન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કનેક્શન બિફોર કરેક્શન. તમે મળો બધા સાથે વાત્સલ્ય, આજની તારીખમાં પૃથ્વી ઉપર આની વધારે જરૂર છે. મંદિરો બહુ બને છે, દેરાસર બને છે, ચર્ચ બને છે, મસ્જિદ બને છે, પડે છે ઓછા બને છે વધારે, અને તોય છેલ્લા 3000 વર્ષમાં 15000 યુદ્ધ થયા,
કેમ? ધર્મ નથી એમ નહીં, મંદિર નથી, મસ્જિદ નથી એમ નહીં, જે માનવતા એ છે, મરી ગઈ છે, એની અત્યારે જરૂર છે. એટલે બે અત્યારે અત્યારે આત્મીયતાથી બધા જીવો સાથે આવી રીતે એવી રીતે વાત્સલ્ય આપીને ત્યારે ધર્મનું બીજ રોપાય છે. દરેક જીવ પ્રત્યે એવો કરુણા રૂપાવો. બુદ્ધિઝમમાં એક એવી સ્ટોરી છે, એક ભિક્ષુક છે, એ ભિક્ષુક બુદ્ધ ભિક્ષુક છે. એક બ્રાહ્મણ એની પત્નીને કહે છે, યાદ રાખજે આપણા ઘરે કોઈ પણ બૌદ્ધ ભિક્ષુક આવે ને એને ખાવાનું નથી આપવાનું, ભિક્ષા નથી આપવાની, બ્રાહ્મણ આવે તો જ આપવાની, બુદ્ધિસ્ટ આવે નહીં. એ જ દિવસે આ બુદ્ધિસ્ટ ભિક્ષુ ત્યાં આવી રીતે ગયા અને એણે ભિક્ષા માંગી અને એમણે ના પાડી અને કહ્યું કે ક્ષમા કરજો, આપને ભિક્ષા નહીં મળે, કારણ કે પતિએ ના પાડી હતી. સાંજે પતિ પાછા આવ્યા અને પતિએ કીધું કે કેમ રહ્યું? તો કે આજે જ તમે ના પાડી ગયા હતા, આજે જ કોઈ ભિક્ષુક આવ્યા હતા પણ મેં ના પાડી દીધી છે. કે બરાબર કર્યું, કાલે પણ આવું જ કરવાનું કોઈ આવે તો. એ બીજા દિવસે પણ ભિક્ષુક ગયા, બીજા દિવસે ના પાડી. આવી રીતે 11 વર્ષ સુધી ગયા અને 11 વર્ષ ના પાડી. એક દિવસ આ પતિથી રેવાયું નહીં કે આ કેમ પાછળ પડી ગયા છે, કે ના પાડે છે સમજાતું નથી, હવે તો એનો વારો પાડું. કે તો એક વાર કે આજે તો બજારમાં જતા હતા ત્યાં જ તે બૌદ્ધ ભિક્ષુક સામેથી આવતા હતા કે બરાબરનો મોકો મળ્યો છે હવે, કે ભાઈ ઊભા રહ્યો તો કે તમને 11 વર્ષથી કે મારી પત્ની ના પાડે, તમે 11 વર્ષથી કેમ પાછળ પડ્યા છો, તમને ના પાડે છે કંઈ આપતા નથી તોય તે? તો કે 11 વર્ષમાં એક દિવસ પણ એવો નથી કે જે દિવસે તમારી પત્નીએ મને આપ્યું ન હોય કંઈ, કે મેં તો એને ના પાડી દીધી. તો કે હા, તમે ના પાડી હતી પણ એને ભિક્ષા નથી આપી, પણ એને વાત્સલ્ય આપ્યું છે. કારણ કે જ્યારે એમ કહે ને ક્ષમા કરજો આપને ભિક્ષા નહીં મળે, એ ના પાડવામાં પણ એનો એટલો પ્રેમ હતો, ક્ષમા કરજો આપને ભિક્ષા નહીં મળે, અને એ વાત્સલ્ય મને મળતું હતું. 11 વર્ષ સુધી હું એના માટે ગયો હતો, રોજ વાત્સલ્ય મળતું હતું મને. એ ના પાડતા હતા પણ ના પાડવામાં પણ વાત્સલ્ય કેટલું હતું. આપણે કોઈને હા પાડીએ તોય તેમ કહી જાય, હા હા લઈ જાય લઈ જાય. અત્યારે એ જરૂરી છે. એટલે આત્મસિદ્ધિ શાસ્ત્ર મિશનથી આ બધા જ તે ચર્ચમાં, મસ્જિદમાં માંસ ખાવાવાળા લોકોની પાસે જઈને પણ મેં આત્મસિદ્ધિ શાસ્ત્ર આપ્યું છે. ઘણા લોકો કે એવા લોકોના ઘરે આ ભગવાનની વાણી, આ ચોક્કસ આપવાની, એવા લોકોના ઘરે ભગવાનની વાણી ચોક્કસ આપવાની. કે આવા પાપી લોકોને તમે ભગવાનની વાણી આપો છો? કે હા, આ વાણી એ ઔષધિ છે. ઔષધિ કોના માટે હોય છે? બીમાર હોય એના માટે હોય છે. કોઈ વ્યક્તિ દવાખાનું ખોલે, બહુ મોટું દવાખાનું ખોલે ને એમ કે અહીંયા પેશન્ટને આવવાની મનાઈ છે કારણ કે બીમારી ફેલાઈ જાય, તો પછી દવાખાનાનો ખોલવાનો મતલબ શું હતો? અને શાસ્ત્રમાં લખ્યું છે કે માંસ નહીં ખાવું જોઈએ, દારૂ નહીં પીવું જોઈએ, જુગાર નહીં રમવું જોઈએ. આ બધું કોના માટે લખ્યું હતું? માંસ ન ખાવું જોઈએ ખાતા હતા એના માટે કે નતા ખાતા એના માટે? જે ખાતા હતા એના માટે ખાસ લખ્યું હતું કે આમાં આટલા દોષ છે, માંસ ન ખાવું જોઈએ. અને આ લખેલી વાત માંસ ખાવાવાળા સુધી ન પહોંચે તો એ છોડે કેવી રીતે? સમજશે કે દિવસે? એટલા માટે એની પાસે તો પહેલાં પહોંચવું જોઈએ. બધા જ જીવોને અધિકાર છે કે આ વાણી પ્રાપ્ત થાય. સિંહના મોઢામાં માંસ હતું, કોગળા કરવાનું નહોતું કીધું મુનિએ. મહાવીર ભગવાન જ્યારે સિંહના ભાવમાં ત્યાં કોગળા કરીને આવી પછી ઉપદેશ આપીશ. પાત્રતા જોઈ, પણ પાત્રતા શું? પાત્રતા એટલી જ કે વિનયવાન થઈને સાંભળી વાણીને, બસ આ જ પાત્રતા એની. કોઈ રિએક્શન નહીં, કોઈ પ્રહાર મુનિ ઉપર ન કર્યા, આ જ એની પાત્રતા. દરેક જીવને અધિકાર છે અને આ પરમાત્માઓને તો આટલી સદાચાર પણ જીવનમાં પળાઈ રહ્યો છે તો વધારે પાત્રતા છે. બસ યાત્રા પ્રારંભ થાય ભગવાન, દરેક સમયે આ જાગૃતિ વર્તે. જે પણ વિકારો વિકલ્પો એ આત્મામાં ઉત્પન્ન થાય છે એ વહેતા પ્રવાહ જેવા છે, અને હું ચૈતન્ય તત્વ સ્થિર છું એ વહેતા પ્રવાહને પણ જોવાવાળો, જાણવાવાળો છું. મારા ઘરના આંગણામાંથી એક મર્સિડીઝ નીકળી, BMW નીકળી, કે રોલ્સ રોય નીકળી, કે ઓડી નીકળી, કે કોઈ પણ એવી ગાડી નીકળી, અને પછી કોઈ સાયકલ નીકળી,
પણ અંદરમાં એ જાગૃતિ રહી કે ગમે તે નીકળે છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, પણ એ મારા ઘરની અંદર નથી આવવાની. મેં ખાલી બારીમાંથી જોઈ લીધું કે ગાડી આવીને આંગણામાંથી ગઈ. એવી રીતે આ જાગૃતિ વર્તે ક્રોધ આવ્યો અને ગયો, અભિમાન આવ્યું ને ગયું, કશાયો થયા અને ગયા, પણ હું મારા ચૈતન્ય મહેલમાં રહીને આ દેખી રહ્યો છું. એ જ અવેરનેસ ઓફ ધ સેલ્ફ, પોતાના સ્વરૂપની આ જાગૃતિ આ જ છે. એ જાગૃતિથી ધર્મ છે. અને આવી જાગૃતિ જ્યારે રેન અંતરમાં જ્યારે જાય, ત્યારે એ જે વહેતા ભાવો હતા એ ભાવો જ સમાતા જાય છે. કારણ કે ધ્યાન તમારું પર તરફ જાય ત્યારે જ તે વિકારો થાય, અટેન્શન જ્યારે પારકા તરફ જાય ત્યારે જ વિકારો થાય, અને વિકારો જ્યારે થાય ત્યારે પણ તમે એમ જાણ્યું કે વિકારોને જાણવા વાળો તો વિકારી નથી થઈ ગયો, એ તો શુદ્ધ છે. એ શુદ્ધ છે એવું જ્યાં તમે જાણ્યું એટલે અટેન્શન તમારું સામેથી હટીને આના ઉપર ગયું, શુદ્ધ છે એના ઉપર ગયું. એના ઉપર અટેન્શન ગયું તો વિકાર થયો જ નહીં, કારણ કે વિકાર તો પારકા ઉપર નજર જતી હતી તો થતો હતો. સ્વરૂપનો આશ્રય લેતા તે વિકારી ભાવોથી મુક્તિ પ્રાપ્ત થાય છે, અને આવી મુક્તિ આ પરમાત્માઓને પ્રગટ થઈ શકે છે. આજે આ પરમાત્માઓએ આ રજાના દિવસોમાં પણ આટલા દૂર દૂરથી અહીંયા પધાર્યા, અને આ પરમાત્માઓએ મને ધ્યાનપૂર્વક સાંભળ્યું, વિનયવાનપૂર્વક સાંભળ્યું. આ પરમાત્માઓના નિમિત્તથી મને સત્સંગ કરવાનો અવસર મળ્યો. મારો આટલો સમય સત્સંગમાં રહ્યો, વ્યર્થમાં ન વીત્યો, એના માટે આ પરમાત્માઓ નિમિત્ત બન્યા છો. આપ સમસ્ત પરમાત્માઓને મારા હૃદયના અંતઃકરણથી પ્રણામ કરું છું, મારા પ્રણામ સ્વીકાર કરું.